જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપ્પનાસનો, સવ પાવપ્પનાસનો, મંગલાણં ચ સવ્વેસિમ, મંગલાણં ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને, સુખ ને શાંતિ હો જો રે, સુખ ને શાંતિ હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને, સુખ ને શાંતિ હો જો રે, સુખ ને શાંતિ હો જો રે. મનથી પણ કોઈ જીવનું બૂરું, મનથી પણ કોઈ જીવનું બૂરું, વિચારે ના હો જો રે, વિચારે ના હો જો રે. મનથી પણ કોઈ જીવનું બૂરું, મનથી પણ કોઈ જીવનું બૂરું, વિચારે ના હો જો રે, વિચારે ના હો જો રે. સામાને ઉપકારક બુદ્ધિ, સામાને ઉપકારક બુદ્ધિ, અહિંસક ચિંતવન હો જો રે, અહિંસક ચિંતવન હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને, સુખ ને શાંતિ હો જો રે, સુખ ને શાંતિ હો જો રે. વાણીથી શીતળ માધુરી, વાણીથી શીતળ માધુરી, બેલાડે તે મોટો રે, બેલાડે તે મોટો રે. લોકોને સુખ આપે તેવા, લોકોને સુખ આપે તેવા, કાર્યાંતે સુખ જોશો રે, કાર્યાંતે સુખ જોશો રે. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને, સુખ ને શાંતિ હો જો રે, સુખ ને શાંતિ હો જો રે. લક્ષ્મી ગમે તે ધંધામાં, લક્ષ્મી ગમે તે ધંધામાં, મેળવનારો પુણ્યો રે, મેળવનારો પુણ્યો રે. પુણ્યાતાર્જક સત્સન્માર્ગે, પુણ્યોપાર્જક સત્સન્માર્ગે, ખર્ચી ધનને દોજો રે, ખર્ચી ધનને દોજો રે. આ દુનિયામાં સર્વે જીવને,
આ દુનિયામાં સર્વે જીવને સુખને શાંતિ હોજો રે, સુખને શાંતિ હોજો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખો હોજો રે, પ્રયોગ ચોખો હોજો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખો હોજો રે, પ્રયોગ ચોખો હોજો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે, માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નો ખોરે, આત્મા અંદર નો ખોરે. માનવ કાયા સિદ્ધ મંદિર છે, માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નો ખોરે, આત્મા અંદર નો ખોરે. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને સુખને શાંતિ હોજો રે, સુખને શાંતિ હોજો રે, સુખને શાંતિ હોજો રે, સુખને શાંતિ હોજો રે. કવિરાજ જે પદો ગાતા હતા એ શું હતું કે દાદા જે બોલતા હતા ને આખું વિજ્ઞાન એ પદ્યમને લઈ આવતા હતા. એટલે કવિરાજ પર આ દાદાની બહુ કૃપા થયેલી, જેથી કરીને એને 3000 પદો લખ્યા દાદા, ને આટલા બધા મુક્તિ સુખ 1 થી લઈને 14 સુધી લઈ ગયા અને 3000 થી વધારે એને પદ લખ્યા. એમાં દરેક પદમાં શું છે કે દાદાનું આખું વિજ્ઞાન છે, દાદા શું કહેવા માંગે છે. ઘણાને એમ દાદા તો બોલતા હોય પણ ઘણાને આ પદ્યમાં ગાવાની બહુ આમ અંદર સેટ થઈ, ગાતાની સાથે દાદા કે તમારી અંદર પરિવર્તન થઈ જાય. એટલે જ્યારે બી ફ્રી ટાઈમ હોય ને તો અમે દાદાની હાજરીમાં પદો ગાતા રહેતા. એટલે જે રીતે પદો ગાઈએ ને એવી રીતે અમારી અંદર એ એક એક વાક્યમાં સાયન્સ છે, એક એક વાક્યમાં એવી સમજણ છે કે જો તમે કોઈ એક પદ બી એક વાક્ય બી સમજી લો ને તો કામ થઈ જાય. હવે આમ શું કહે છે કે દાદા શું કહેતા હતા કે અમને જે સુખ મળ્યું તે આખા જગતમાં પહોંચ્યું. એટલે દાદા શું પ્રાર્થના કરે છે કે આ દુનિયામાં સર્વે જીવને સુખને શાંતિ, કારણ કે દરેક જીવ પોતપોતાની રીતે દુઃખી છે. બહુ મલ્ટીમિલિયોનર માણસ હોય, લાખો ડોલરો હોય, હું તો આખી વર્લ્ડ ફરીને આવ્યો છું, બધા સાથે દાદાના સત્સંગ કરેલા છે, નવા મહાત્માઓ સાથે, જૂના મહાત્માઓ સાથે, અબજોપતિ હોય, મિડિલ ક્લાસ હોય અને લોએસ્ટમાં લોએસ્ટ ગરીબ માણસ હોય, એને દાદાનું વિજ્ઞાન મળેલું છે. કારણ કે એનું કઈ પુણ્ય હોય, દાદાની સાથે કઈ કનેક્શન હોય, તે દાદા મળ્યા વગર રહે નહીં. એટલે દાદા તો મળે, પાછલા ભાવમાં જે તમે પુણ્ય કર્યા હોય, કઈ ને કઈ ભાવના કરી હોય કે અમને કોઈ જ્ઞાની પુરુષ એવા મરી જાય જેથી કરીને મને આ જગતના સંસારનું આખું રહસ્ય સમજણ પડે, આ જગત કોણ ચલાવે છે, હું કોણ છું, જે સેલ્ફનું રિયલાઇઝેશન કરાવે એવી કોઈ ભાવના કરી હોય તો દાદા મળે. આખી કેનેડા કેટલી મોટી છે બોલો, આપણે કેટલા જણા અહીંયા છે બોલો. એટલે આપણે આટલા જ પુણ્યશાળી છીએ, ખ્યાલ આવે છે. એટલે દાદા શું કહેતા હતા કે અબજોપતિ કેટલા હોય દુનિયામાં, દરેકે પોતપોતાનું પેલું બાયફર્કેશન કાઢેલું. ઇન્ડિયા વાળા કે અમારા દેશની અંદર રિલાયન્સ ઉલાયન્સ બધાને અદાણીને ભેગા કરીએ તો 100 જેટલા હોય. અમેરિકા વાળા કહે કે અમારી પાસે 150 હોય, કેનેડા વાળા કે અમારી પાસે 50 હોય. આમ કરીને આખા વર્લ્ડનું તમે પેલું સર્વાયુ કાઢો ને તો કહેશે કે તમે ગણી શકો એટલા અબજોપતિ. પણ આટલી બધી અબજની વસ્તી છે, તમે વિચાર કરો 6 અબજની વસ્તીમાં આખા ધરતી ઉપર કેટલા જણાએ દાદાનું જ્ઞાન મળ્યું. એટલે દાદા કે જેને આ વસ્તુ મળી, જેના ઘરમાં દાદાનું સત્સંગ થાય છે, જેના ઘરમાં દાદાની વાત થાય છે, એટલા જ લોકો પુણ્યશાળી. એટલે અમે બધા પુણ્યશાળી.
એટલે કવિરાજે પદ ગયો, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા અમે નિહાળી, અમારી અંદર અમે ભગવાનની ભૂમિકા નિહાળી, એટલે એવા અમે પુણ્યશાળી છીએ. જ્યારે અમારા ઘરમાં દાદાની મૂર્તિ આવે, ત્યારે તમારા ઘરમાં કોઈ આપતો પુત્ર કે સત્સંગ કરવા માટે આવે, નહીં તો આ કનેક્શન મળે જ નહીં. એટલે આપણે આખો દિવસ એ ભાવ કરવાનો કે હે દાદા ભગવાન, આપનું જે વિજ્ઞાન છે, જે સમજણ છે, તે જેમ છે તેમ અમને સમજાય એવી અમારા પર અસીમ કૃપા કરજો. એવી આપણે ટેન્ડર ભરીએ ને, દાદાને પ્રાર્થના કરીએ ને, તો દાદાની કઈ બી વાત તમારી સાથે કોઈ કરે ને તો તમને હળહળાટ સહજ રીતે સમજાય જાય. કઈ બી તમે પદ ગાઓ ને તોય હળહળાટ સમજાઈ જાય. કારણ કે તમે શું કરો છો, દાદાને પ્રાર્થના કરો છો કે મને દાદાનું વિજ્ઞાન જેમ છે તેમ સમજાય. એવી પ્રાર્થના કરીએ ને તો દેવી દેવતા દાદા ભગવાન બધા હાજર થાય. તમે કહો ને દાદા કે મને તમારા આશય મુજબ જીવન જીવવાનું છે, એવી મારા પર અસીમ કૃપા વરસાવો, મને આપની આજ્ઞામાં રહેવાનું છે, એવી મારા પર અસીમ કૃપા વરસાવો, તો એવા બધા સંજોગો તમને ભેગા થયા કરે. તમને કશું કરવું ના પડે. દાદા શું કે તમે ખાલી ભાવ કરો, તમારે ભાવ કરો કે તમારે જીવન કેવી રીતે કાઢવું છે. એટલે આપણે જે ભાવ કરીએ ને તો એ પ્રમાણે બધા સંજોગો ભેગા થાય અને બધા અંતરાયો જતા રહે. દાદાને દાદા કહે કે જો તમે મારા શરણમાં આવ્યા છો, તમને એવું લાગી ગયું કે હવે દાદા ભગવાન કેવા દાદા ભગવાન છે, જે 14 લોકના નાથ છે, આખા બ્રહ્માંડના સ્વામી છે, જે ચાહે શું કરી શકે. આવું દાદાને બોલવું પડતું હતું, કારણ કે આપણી આંખો શું છે, કાચ લખોટા છે, આપણે હીરાને ઓળખી શકતા નથી. ભગવાન સામે આવેલા હોય ને ત્યારે ઓળખી શકીએ નહીં, પણ પછી પાછળથી શું કરીએ, પાછળથી આપણે ફોટાઓને પૂજા કરીએ, કૃષ્ણ ભગવાન થઈ ગયા, આવા થઈ ગયા. અરે કૃષ્ણ ભગવાન જોડે બેઠા હતા, દાદા ભગવાન જોડે બેઠા હતા, પણ તમે તે વખતે ઓળખી નહીં શક્યા. પણ દાદા શું કે છે કે જ્યારથી જાગ્યા ત્યારથી સવા તમને ખબર પડી ને કે આ જ્ઞાની પુરુષ છે, એ અમને મોક્ષનું દાન આપી શકે છે, એની સમજણ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણું જીવન સુંદર થઈ શકે છે. તો આપણે જ્યારથી જાગ્યા ત્યારથી સવા કામ ચાલુ કર્યું. એટલે એવું દાદા વારે ઘડી કહેતા હતા. કોઈ 70 વર્ષમાં દાદાને મળે તો દાદા કે ત્યારે આજે તમને દાદાની જાણ પડી ને ચાલુ. કારણ કે અમારી પાસે કેવું વિજ્ઞાન છે કે જો તમે એમને ફોલો કરો, જો તમે દાદાની આજ્ઞા માળો, દાદાનું જ્ઞાન લઈ લો, તો પછી એની મેળે કામ કર્યા કરશે. એટલે દાદા એક આ ક્રિયાકારી જ્ઞાન છે, કેવું ક્રિયા કર્યા જ કરે. તમારે ખાલી અંદર ભાવના કરવાની કે મને આ સાયન્સ સમજી લેવાની છે. પછી શું કહે છે, મનથી પણ કોઈ જીવનું ગુરુ વિચારે ન હો જોડે. આપણે મનથી પણ કોઈના માટે વિચાર ના કરવું જોઈએ. તમને તો એવું લાગે કે હું ઘરમાં બેઠો છું તો પછી હું પેલા માટે આમ તે વિચાર કર્યું તો એને કેવી રીતે પહોંચે. દાદા કે આ પરમાણુની સાયન્સ છે, તમારી અંદર જે આત્મા છે એવી રીતે એની અંદર બી આત્મા છે, અને આત્મા શું છે, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમારે ત્યાં પહોંચી જાય, એટલી શક્તિ છે આત્મા. એટલે મનથી પણ કોઈનો ગુરુ વિચારે ન હોય, શા માટે કે તમે અહીંયા વિચાર કરશો તરત જ ત્યાં પહોંચી જશે. એક વખત એવું બે ભાઈઓ હતા, એક ઇન્ડિયામાં રહેતો હતો, એક USAમાં રહેતા હતા. તો આજે દાદાએ વાત કરી ને મનથી વિચારનું કોઈના માટે વિચાર બી ના કરવું જોઈએ, તો આપણે શું લાગે, એ તો અમેરિકામાં બેઠા છે, તું ઘરમાં આવી રીતે વિચાર કરો તો એને કેવી રીતે ખબર પડે. તો બે ભાઈ હતા, એક ભાઈ શું હતો, ઇન્ડિયામાં એની મધર ફાધરની બધી સેવા કરતા, એમનું બધું એ કરતા હતા, એમની સેવા કરે, એમનો ખર્ચો બચો કરે, એ બધા એની પાસે બહુ વધારે પૈસા નહીં હતા એટલા બધા, પણ નોકરી કરતા હતા, પોતાનું ઘર બી ચલાવતા હતા, મા બાપની સેવા કરતા, કઈ પૈસા ઓછા વધતા થાય તો એના મોટા ભાઈ જે અમેરિકામાં હતા એ મોકલી આપતા. તો એક દિવસ એમના ભાઈને આમ વિચાર થયો કે ભાઈ હા તો મારા તો એ તો ભાઈ અમેરિકામાં મોજ કરે છે, છોકરાઓ સાથે આમ મોટા મોટા મકાનોમાં રહે છે, $5 મિલિયન ના મકાનમાં રહે છે, અમે તો અહીંયા આવા ઘરમાં રહીએ છીએ. પછી બધી વાતો કરે ને એકબીજા, ત્યારે અમેરિકા જઈને આવે તો વાતો કરે તો એમને ખબર તો પડે ને. તો એ આ ઇન્ડિયામાં આમ બેઠા હોય ને તો આવી રીતે ત્યાં વિચાર કરે એમના માટે, તો એમના વિચાર જે કરે ને તરત જ એમને ત્યાં પહોંચી જાય, ફ્રેક્શન ઓફ સેકન્ડ. અહીંયા ઇન્ડિયામાં બેઠા છે તો તમે વિચાર કરો એ ભાવના કેવી રીતે ઠેઠ ત્યાં સુધી પહોંચી શકે. તમારે આમ વિચાર કરીએ તો કલ્પનામાં ના આવે, આવું બનતું હશે. પણ દાદા કહે છે એની અંદર આત્મા છે અને પરમાણુની સાયન્સ છે, એટલે તરત જ એમને ત્યાં પહોંચી જાય. અને પહોંચી જાય તો પછી એનું રિએક્શન બહુ થાય કે મારા ભાઈ આવી રીતે વિચાર કરતા હશે, આમ કરતા હશે. એને જે વિચાર કરે ને એના વિચાર એમને ત્યાં પહોંચી જાય. પછી શું કરે કે
કે આ તો તે શું કર્યું, મેં અમેરિકામાં આવીને શું મહેનત કરી છે એને શું ખબર હોય. પછી એની અંદર એવા વિચારો આવે કે તો તું ઘરે બેઠીને હું તને પૈસા મોકલાવું છું અને પછી તો એ દુખી છે, તે શું કર્યું છે. અમે જે અમેરિકામાં તો હું જોયું ને પિઝા વેચવા નીકળતો હતો, પેલા લોન્ડ્રીમાં જઈને 100-100 શર્ટો ઇસ્ત્રી કરતો હતો. યાર એવા તો મેં ઘણા બધા કેસીસ જોયેલા. મારો કઝિન બ્રધર એવું કરતો હતો, પણ આજે ભલે મલ્ટી મિલિયનર થઈ ગયું છે, પણ સ્ટાર્ટિંગમાં આવીને તો મહેનત કરીને અને કેટલા વર્ષો મહેનત કરીને ત્યાર પછી એને આજે આ પોઝિશન મળી. મહેનત કરીને પણ આપણે ઇન્ડિયામાં શું વિચારીએ, તો મોજ કરે છે, આમ કરે. અરે પણ એને મોજ કરવા પહેલા તમારામાં તાકાત નથી એટલી એને મહેનત કરી છે. 16-16 કલાક ઉભા રહીને ઇસ્ત્રી કરતો હતો લોન્ડ્રીમાં, તો એને ફળ તો મળે ને એક દિવસ મહેનતનું. પણ તમે કોઈના માટે વિચારો એ તો મોજ કરે છે. અરે પણ એ નથી દાદા, કે તમે કોઈના માટે મનથી આમ વિચાર કરો ને તો તરત જ પહોંચી જાય, તો એનો પછી રિએક્શન આવે તમારી પાસે. રિએક્શન કેવી રીતે આવે, એને ગુસ્સો આવે ભાઈ અચાનક જ પૈસા મોકલવાનો બંધ કરી દીધા જે મોકલતો હતો, કારણ કે એને અભાવ કર્યો, એના માટે આવા ખોટા ભાવ કર્યા. એટલે તમે કોઈના માટે ભાવ કરો તો એની રિએક્શન થઈ જાય. એટલે તમારે કેવા ભાવ મોકલવાના, તમે વાવ હોય તો વાવમાં જઈને કહો કે તું ચોર છે તો શું જવાબ આવે, પડઘો પડે ને કે તું ચોર. એના કરતા આપણે ના કહીએ તું રાજા છે તો ત્યાંથી શું જવાબ આવે, તું રાજા છે. તો આખું જગત છે ને આપણો પડઘો છે, જેવું તમે મોકલશો એવું જ તમારી પાસે પાછું આવવાનું છે. તો દાદા કે છે કોઈને દુઃખ આપો તો વિચારીને દુઃખ આપો, કારણ કે તમારી પાસે પાછું આવશે. આજે આપણા જીવનમાં જાણે અજાણે કઈ બી આપણે વસ્તુ આવે છે ને, એ આપણે આપેલી છે એટલું રિટર્ન વિથ થેન્ક્સ થાય છે, નહીં તો રિટર્ન વિથ થેન્ક્સ થાય જ નહીં. એટલે તમે જે કોઈને કઈ વસ્તુ આપો છો, તમે હસબન્ડ વાઈફ હો, તમે મા બાપ થાઓ, છોકરા હોય તમારી સાથે, છોકરા સાથે મા બાપનું રિલેશન હોય, એ બધું રિલેશન કેવું છે. આપણે બધી એડજસ્ટમેન્ટ છે આ સંસારમાં, એ એડજસ્ટમેન્ટમાં આપણે એવી રીતે એડજસ્ટ કરવાનું જેથી કરીને સામેવાળાને સુખ. એટલે આપણે આપણું જીવન એવી રીતે જીવન કાઢો જેથી કરીને અમારા મન વચન કાયથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, એવી રીતે આપણી અંદર નિરંતર ભાવના રહેવી જોઈએ. દાદા કહેતા હતા કે તમે ઘરેથી નીકળો ને તો આ 5 વખત કહીને નીકળવાનું, નહીં તો નીકળવાનું નહીં. શું કહીને નીકળવાનું, જે ભગવાનને માનતા હો દાદા ભગવાનને માનો, જેને હે દાદા ભગવાન હું હમણાં ઘરે જઉં છું, હમણાં ઓફિસ જઉં છું, તમે મારી સાથે ને સાથે રહેજો અને મને એવી શક્તિ આપજો કે આખા દિવસ દરમિયાન હું જે કંઈ પણ ઓફિસમાં જતો હું, કામ કરવા જતો હું કે ફેક્ટરીમાં જતો હું, જેથી કરીને મારા મન વચન કાયથી કોઈ જીવને કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર એટલે જરાક બી નહીં, કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. એવું 5 વખત દાદા કે બોલીને નીકળો ને પછી મારી જવાબદારી, પછી તમારાથી તો દુઃખ પાસે જ નહીં. અને ભૂલે ચૂકે અપાઈ બી ગયું તો દાદા કે છે એનું રહસ્ય મને ખબર છે કયા કારણસર અપાઈ ગયું. તમારે ખાલી તે વખતે માફી માંગી લેવાની, પણ બીજી તમારી માથા પર જવાબદારી જતી રહેશે. અને પેલી રીતે તમે નીકળી જાઓ અને પછી દુઃખ તમારાથી અપાઈ જાય તો ત્યાં નોંધ થઈ જાય એની અંદર બેઠેલા ભગવાનને, કારણ કે તમે પરમિશન વગર નીકળ્યા છો. એટલે નોંધ કરે ને તો એ તમારી સાથે વેરનું હિસાબ, મને આવું બોલી ગયા, મારો ટાઈમ આવવા દો, પછી એને સીધો કરીશ. એની અંદર, કારણ કે દરેકની અંદર મન તો ખરું ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેવી રીતે તમારી અંદર છે તેવી રીતે તમારી અંદર, તમારી અંદર, તમારી બધાની અંદર છે. એટલે તરત જ એ નોંધ કરી દે. વાઈફને તમે એવું કહો તારામાં અક્કલ જ નથી, તારા મમ્મીએ તને શું શીખવાડ્યું છે, એવો તમે એક શબ્દ બોલી દો ને તો એને દુઃખ થાય કે ના થાય, તમે તેવું જ્ઞાન હોય ને તો એને દુઃખ થાય. મને આવું કહ્યું, આટલી હું તારી સેવા કરું છું, આટલું ટેક કેર કરું છું, આટલું છોકરાઓને દેખભાળ કરું છું, તો એ તે મને આવી કે આવી નાની ભૂલ માટે થાય ને. કારણ કે જીવ માત્ર ને મનવચન કાયા છે, એમને દુઃખ થાય છે, તો આપણે વિચારીને, કારણ કે તમારી પાસે એ પાછું રિટર્ન આવશે, તમારે એની પેમેન્ટ કરવી પડશે. અને જો વાઈફ તમને રિટર્ન બેક ના કરે, હા તો મનમાં વિચાર કરશે, આજે તો બહુ જવાનીમાં છે ને, મારો ટાઈમ આવવા દો, પછી એને સીધો કરી. એવા દાદા ભગવાન ઘણા બધા બનાવ જોયેલા દાદાની હાજરીમાં, પછી ઘડા ઘડા થાય ને
પછી જયારે એ વીક પડી જાય, બીમાર થાય, આમ થાય ને, ત્યારે વાઈફ ને બધું યાદ આવે, તમે આખું મને જીવન ટોક ટોક કરેલું છે, હવે મારો ચાન્સ છે, એવું મનમાં બોલે. પછી છાણાવાના બેસો ને શું આખો દિવસ દુખે છે કરો છો, એવું બોલે એને, કારણ કે હવે એને વેર બાંધવાનું ટાઈમ આવી ગયો, કારણ કે હવે તમે વીક છો અને શી ઇઝ પાવરફુલ, એને કોઈ તકલીફ નથી, એ આખો દિવસ તમારી સેવા કરે છે. પણ સેવા કરતી વખતે એને પાછું યાદ આવે, અને તો હમણાં બી યાદ આવે છે, મારા અહીંયા તમે બાણ મારેલા છે, એવું બધું બી કહે મનમાં. પછી એને નહીં ઈચ્છા હોય ને તોય પણ અપાઈ જાય, ગુસ્સે થઈ જવાય, એને કહે કે હવે તમારી ટેવ પડી ગઈ છે, સઠાઈ ગયા છો, ગરડા થઈ ગયા છો, અક્કલ નથી તમારામાં, આમ કરો છો, કારણ કે હવે એમનો વારો. જ્યારે એ જવાન હતા તો એ આપ કરતા હતા ભાઈ. એટલે આ શા માટે થાય છે કે નોંધ કરે છે, દરેક જીવ માત્ર તમારું નોંધ કરે છે. આપણે એવું લાગે કે હું તો કહી ગયો, મારો તો હક છે કઈ પણ બોલવાનો, મારા વાઇફ છે, આઈ કેન સે એનીથિંગ, એવું થાય, ઘણા બધાને હોય છે. તો પેલા એક પટેલ હતા ને વડોદરામાં, એ તો એટલા બધા પાવરફુલ પટેલ હતા ને, તો એ મારા વાઇફને એટલું બધું ગુસ્સે થાય ને, તો અમે એમના ઘરે જઈએ તો વિચાર કરીએ કે આવું કેટલું બધું ગુસ્સે થાય છે. પણ તો એમના વાઇફે બને જ્ઞાન લીધેલું હતું દાદા પાસેથી, પણ એ આખો દિવસ દાદાનું જ્ઞાનમાં હાજર રહે કે મેં આવું ધીર્યું હશે ત્યારે જ મારા હસબન્ડ આવું બોલે છે ને, તો ઉલટા એમની પાસેથી માફી માંગે, જયારે બી ગુસ્સે થાય ને તો હસ્યા કરે. હું તો ભાભી તમને આ તો બધું તમને જ્ઞાન કઈ રીતે તમે આવો બધું એડજસ્ટ કરો છો, બીજા કોઈ બેન હોય તો ભાગી જાય ઘર છોડીને, ખબર નહીં શું બોલતા હતા. પટેલોમાં કઈ એવું હશે કે મારી જવાન ચાલે તો તારા ટાંટિયા ચાલો છે, ક્યારથી તને બોલાવ બોલાવ કે તું સાંભળતી નથી. સાંભળતા નથી, હું એક વખત બોલું તારા ટાટિયા દોડીને આવવા જોઈએ મારી પાસે, સેવા કરવી જોઈએ, હું જે બોલું તે કરવું જોઈએ તારે. એટલે એવું બધું ભરાઈને લઈને આવેલા હોય છે મટીરિયલ. દાદા કે આવી રીતે બોલાવતો છે, વેર બાંધી કાઢશે તારી સાથે, તો એ તો પછી ઘણી વખતે કોક વખતે એને ચોપડી બી આવતા હતા, એટલે ચોપડી સમજાય શું, એક બી આપી દે ગુસ્સામાં. તો એક દિવસ શું કહ્યું, એક દિવસ સત્સંગમાં આવીને બેઠા અને થોડો આમ મોડું દિવેલ પીધેલું હતું, જે દાદા બોલતા હતા ને મોડું દિવેલ પીધેલું છે, દિવેલ પીધેલું હોય ને એટલે અંદર કઈ ગડબડ થઈ છે કેવા, હા એવું બહુ ભારે શબ્દ બોલતા હતા પટેલ હતા ને, કેમ મોડું દિવેલ પીધેલો લઈને આવ્યો એવું બોલતા હતા. તો આવીને સત્સંગમાં બેસી ગયા, અને બેસી ગયા અને આમ કરીને બેઠા હતા. તો દાદા તો શું છે, દાદાને કેવું હતું કે જ્ઞાની પુરુષ એટલે કેવા, 14 લોકના નાથ, આખા બ્રહ્માંડના સ્વામી, ચાહે શું કરી શકે, આરપાર જોઈ શકે, તમારું પાછલું જન્મ જોઈ આવી શકે, તમે પાછલા જન્મમાં કોણ હતા, એટલી બધી એમની શક્તિ વે. એટલે તો ભગવાન પદ મળી જાય, ભગવાન પદ આવી રીતે મળતું નથી. તો એ દાદા ભગવાનને તો પાછળથી બધું જોઈએ આમ દેખાઈ આવે, તો આમ આવીને બેસી ગયા. બેસી ગયા તો આમ એકદમ હતા દાદા, આખું સત્સંગ ચાલતું હતું, આખો 200-300 મહાત્મા બેઠા હતા, જોરદાર સત્સંગ ચાલતું હતું. તે થોડી વારમાં આવીને બેસી ગયા, તો દાદાને ખબર પડી ગઈ કે આ દિવેલ પીધું મોડું આવે છે, એટલે એક ગડબડ છે. તો દાદા સત્સંગમાં એમને ડાયરેક્ટ કહ્યું, આજે કઈ ચોપડીને આવ્યા છો કે શું? એટલે દાદાને કેવું દેખાયો છે, હા દાદા આજે તો મારાથી ભૂલ થઈ ગઈ દાદા, આજે જાઓ હમણાં ને હમણાં ઘરે જાઓ, જઈને માફી માંગો. એટલે દાદાને કેવી રીતે દેખાતું હશે, એક એક મનુષ્યનું આરપાર દેખાતું હશે. પણ આખી જિંદગી દાદાએ શું કર્યું, આખી લાઈફ, કે કેમ કરીને અમારા બધા મહાત્મા જેને જ્ઞાન લીધું છે, જેને સમજણ આપી છે, તે કેમ કરીને દાદાના સાયન્સને સમજે, આ વિજ્ઞાનને સમજે, આ કેવી રીતે એકબીજાની સાથે હિસાબો થઈને આપણે હસબન્ડ વાઈફ આવીએ છીએ, કેવી રીતે અમારા છોકરા અમારા જ ઘરમાં આવે છે, પછી કઈ અમારો રાગનો હિસાબ હોય અથવા દ્વેષનો હિસાબ હોય, એ જ બધા ભેગા થાય છે. જેની સાથે બહુ રાગ હોય ને એ જ આપણા ઘરમાં આવે, અને જેની સાથે બહુ દ્વેષ હોય ને એ આપણા ઘરમાં આવે. દ્વેષવાળા દ્વેષનો હિસાબ પૂરો કરવા આવે, રાગવાળા રાગવાળો હિસાબ પૂરો. એના સિવાય આ જગતમાં કઈ ચેન્જીસ થતી જ નથી. દરેક ઘરમાં, દરેક પરિવારમાં, આખા બ્રહ્માંડમાં જે કોઈ પણ આપણે બધા એકબીજા સાથે ભેગા થઈએ છીએ ને, એ હિસાબથી જ ભેગા થઈએ, આઈધર રાગનો હિસાબ હોય અથવા તો દ્વેષનો હિસાબ. એટલે દાદા શું કહે છે,
કે આ જે કઈ પણ રાગ અને દ્વેષના હિસાબ છે એમાંથી અમે તમને વિતરાગ બનાવીએ છીએ. ના રાગ નહીં ને દ્વેષ નહીં, વિતરાગ. તમે એમને ગાળો આપો તો એ તમને ક્ષમા કરી દે, અને તમે બહુ વાલ કરો, તમારા જેવા કોઈ વાઈફ નથી તો એ બી એમને કઈ રાગ ઉભો ના થાય. અને જ્યાં રાગ દ્વેષ જતું રહે ને ત્યારે પછી આપણો આખો વિજ્ઞાનની શરૂઆત થાય. ત્યાર પછી તમારે આખું વિજ્ઞાન સમજાય અને પછી તમે એ આજ્ઞામાં રહો ત્યારે એક બે અવતારમાં મોક્ષે જતા રહો. આ આખું દાદાએ સાયન્સ ખુલ્લી કરી. જો તમે મોક્ષે જવાનું હોય તો દાદાની આજ્ઞામાં રહેશો તો દાદા કહે છે હું ગેરંટી આપું છું એક બે અવતારમાં મોક્ષે જતા રહેશો. આવી ગેરંટી આ કાળમાં કોઈ આપતું હશે? તમે વિચાર કરો. ગેરંટી આપું છું એક બે અવતારમાં મોક્ષે જશો, નહીં તો ઠેકાણો જ નથી. આ કાળની અંદર દાદા કહે છે કે બધા લોકો રિટર્ન ટિકિટ લઈને આવેલા છે. કઈ રિટર્ન ટિકિટ? બધાએ પૂછ્યું ના આવી શકો, એ તો આપણે બહુ મોટી સાયન્સ સમજ્યા. પણ દાદા શું કહેતા હતા, રિટર્ન ટિકિટ લઈને આવ્યા છો એટલે શું કે બે પગમાં છો ને તો ચાર પગમાં જવાની ટિકિટ લઈને આવ્યા છો. અહીંયાથી બે પગમાંથી ચાર પગમાં જવાનું, ફરી પછી પાછું મનુષ્ય થઈને આવવાનું. એટલે યુ હેવ ગોટ અ રિટર્ન ટિકિટ. એટલે આપણે રિટર્ન ટિકિટ શા માટે? કારણ કે આપણું વર્તન એવું છે, આપણું વ્યવહાર એવું છે. દાદા કહે કે જો તમારે મન વચન કાયાનો એકાત્મ ભાવ ના હોય ને તો સીધું બીજા ભાવે તમે જાનવર ગતિમાં છો. આ જાનવર ગતિની રિઝલ્ટ શા માટે છે? કે આપણે મન વચન કાયાનો એકાત્મ ભાવ જતું રહ્યું છે. આ કાળની બહુ મોટામાં મોટી ડ્રોબેક છે કે મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું, ત્રણેય જુદું. અને મન વચન કાળનો એકાત્મા ભાવ તૂટી ગયો છે એને આ ઉતરતું કાળ કહ્યું. દાદા કોઈ દિવસે બને જ નહીં. બરોબર, મનમાં એવું થતું હોય કે ભાઈ હમણાં ઘરે જઈને આમ કરીશ પણ વાઈફ ગુસ્સે થશે એટલે પહેલાથી ચાલો હું માફી માંગી લઉં, ફોન કરી દઉં કયા કારણસર લેટ થઈ ગયો અને કઈનું કઈ જુદી વાત કરે. કારણ કે મનમાં જુદું છે, વાણીમાં નીકળે છે કે હું તો તને આખો દિવસ યાદ કરું છું, તારા વગર મને ગમતું નથી, ઓફિસમાં બી તારું મોડું દેખાય છે. મનમાં શું કે હમણાં જઈશ ને તો આખી કચકચ શરૂ થશે. એટલે શું છે, મનમાં જુદું છે, પછી અહીંયા ઘરે આવે ને મને તમારી બહુ યાદ આવે છે. હા, કઈ નથી વાત કરતો, મહાત્મા બધી દાદાની વાત કરતા. ના ના, તમે સાચી વાત કહો છો. કારણ કે દાદાની સામે છે ને બધા ખુલ્લું કરતા હતા, કશું સંતારે નહીં. ના ના દાદા, મારે તો આમ નથી. કારણ કે દાદા તો કે બી ખરા ને કે મને આમ નથી તો દાદા વાંચી લે. તો દાદાની સામે કોઈ આમ ઊંધું છતું બોલે જ નહીં, જે છે તેમ બોલતા હતા. અમે બી બધા આપતા પુત્રો થયા ને તો દાદાની સામે જે વસ્તુ હોય ને એ દાદાની સામે ખુલ્લી કરી. જો ના ખુલ્લી કરે તો દાદા ખુલ્લું કરીને બતાડે કે આવું વિચારતો હતો તું. તો પછી દાદા સામે કોઈએ બી આખી લાઈફમાં જે મનમાં હોય એ વાણીમાં એ જ બોલતા હતા. કારણ કે બે મિનિટમાં દાદા પકડી પાડતા હતા. પણ દાદા કે આ જગતમાં તમે બહાર જાઓ ને, આ તો આપણે અમે તમને જ્ઞાન આપીએ, તમને આ સમજણ આપીએ કે મન વચન કાળનો એકાત્મ ભાવ એટલે શું. મન વચન કાળનો એકાત્મ ભાવ એટલે તમે સીધા મોક્ષે જતા રહો. ત્યાં જ્યાં સિમંદર સ્વામી હાજર ભગવાન બેઠા છે ને મહાવિદ્ય ક્ષેત્રમાં, જે દાદા ઓળખાણ આપતા હતા, ત્યાં નિરંતર ચોથો આરો છે. ચોથો આરો એટલે એની નિશાની શું કે મનમાં જે હોય, વાણીમાં જે હોય અને એ જ વર્તનમાં હોય. જ્યાં આપણે જવાનું છે દાદા કહેતા હતા, આપણે હવે આપણી ટિકિટ કેવી તૈયારી કરીએ છીએ, હવે અમારે મહાવિદ્ય જવું છે, સિમંદર સ્વામીને મળવાનું છે અને એમને જોઈને પછી આપણે મોક્ષે જવાનું છે. આપણે બધા મહાત્માઓને હમણાં એક જ ભાવ આવે છે, ભલે તમે દાદા કહે છે તમે કામ કરો. આ એક જ એવું વિજ્ઞાન છે કે જેથી કરીને તમે સંસારમાં દરેક કામ કરતા, વાઈફ સાથે રહેતા, છોકરાઓ સાથે રહેતા અને જે સંસારના જે વ્યવહાર તમે નિભાવો છો એ બધા કરતા તમે આ જો આજ્ઞા મારો અને દાદાના જ્ઞાન મારો તો દાદા કહે છે હું ગેરંટી આપું છું કે એક બે અવતારમાં મોક્ષે જશે.
એટલે કેવું વિજ્ઞાન હશે? આ કઈ જેવું તેવું વિજ્ઞાન નથી આપ્યું દાદાએ. જે ઋષભદેવ દાદા ભગવાન હતા ને, સૌથી પહેલા તીર્થંકર ભગવાન, હા ઋષભદેવ દાદા ભગવાન, એ આજથી 10 લાખ વર્ષ પહેલા એ તીર્થંકર ભગવાન હતા. પહેલા તીર્થંકર ભગવાન, એને 100 છોકરા હતા, 100 સન. હવે એમાંથી 99 છોકરાએ બધું ડિસાઈડ કર્યું કે દાદા અમારે હવે મોક્ષે જવું છે, એટલે બધાને દીક્ષા આપી બધા 99 છોકરાઓ મોક્ષે જતા રહે. પણ એક જે ભરત રાજા હતો ને, તો એને કહ્યું દાદા બધાને તમે ઋષભદેવ દાદા ભગવાન, ઋષભદેવ દાદા બોલતા હતા, ઋષભ દાદા તમે બધાને 99 છોકરાઓને ત્યાં મોક્ષે મોકલી આપ્યા, તો મેં શું ગુનો કર્યો કે ભાઈ મને બી મોક્ષે જવું છે, મને બી દીક્ષા આપો. તો દાદા ઋષભદેવ દાદાએ કહ્યું કે આ રાજપાટ કોણ ચલાવશે, કે ભરત રાજાને 1300 રાણીઓ હતી એને કોણ સંભાળશે, અને પછી આ લડાઈઓ થશે બાજુના મુલ્કમાંથી બધા લોકો લડવા આવશે તો એ કોણ ચલાવશે. દાદા મને આ બધું નથી જોતું, મારે 1300 રાણીઓ નથી જોતી, મને મોક્ષ આપો. જે રીતે 99, ત્યારે ઋષભદેવ દાદા ભગવાને શું કર્યું કે એને એવું અક્રમ વિજ્ઞાન આપ્યું, એવું અક્રમ વિજ્ઞાન આપ્યું જેથી કરીને તું 1300 રાણીઓ સાથે રહેતા, રાજપાટ ચલાવતા, આ લડાઈઓ લડતા, તું એ જ ભવમાં મોક્ષે જઈશ, એવું એમને અક્રમ વિજ્ઞાન આપ્યું. અને એ જે દાદાએ એમને અક્રમ વિજ્ઞાન આપ્યું, એમાં એ રહ્યા અને બધું રાજપાટ ચલાવ્યો, 1300 રાણીઓ રહ્યા, બધું કર્યું, અને એના પછી એ જ ભવમાં મોક્ષે જાય. તો દાદા શું કે છે કે 10 લાખ વર્ષ પછી આ સેમ જ્ઞાન પ્રગટ થયું છે જે હું તમને બધાને આપું છું. નહીં તો આવું વિજ્ઞાન હોય ને કે તમને ઓફિસમાં જવાનું છે અને આ જવાનું, એવું તો તમારે હોય જ નહીં. તમને શું કે ચાલો બેસી જાઓ અહીંયા, જો મોક્ષે જવું છે તો આ ક્રમ પ્રમાણે આ સ્ટેપ બાય સ્ટેપ માર્ગ તારે ચાલવું પડશે, આવા નિયમો પાલન કરવા પડશે, આવા સત્સાધનો કરવા પડશે, આમ કરવું પડશે, બધી લિસ્ટ આવી જાય, ખ્યાલ આવે. પછી દાદાએ કહ્યું કે આ બધા થોડા જે બધા મહાત્માઓ છે ને, હા જે મહાવીરની સભામાં બેઠા હતા, તે બધાએ શું વિચાર્યું કે અમારા તો બધા બાપ દાદાઓ તો ઇન્ડિયામાં બહુ ખૂબ મજા કરી રહ્યા છે, પૈસાઓ કમાવે છે, લાખો ડોલરો કમાવે છે, અને મોજ કરે છે, મર્સિડીઝ ગાડીઓમાં ફરે છે, ત્યાં મહાવીરના સભામાં અમે બધા બેઠા હતા. તો દાદાએ શું કહ્યું કે દાદા ભગવાનની ત્યાં બેઠા હતા, અને એને જોયું કે આ તો બધા લોકો પછી અહીંયા ચટણીના સુખ માટે મોક્ષ, પેલું મોક્ષ તો છોડીને જાય છે, ત્યાં મહાવીર ભગવાન મોક્ષ આપતા હતા. પણ એમને શું જોયું, એવું જ્ઞાન હોય છે કે જેથી કરીને એ બધું જોઈ શકે કે બીજા બધા લોકો શું મોજ કરી રહ્યા છે. હવે દાદા કહે છે કે 32 પ્રકારનું ભોજનનું તમારી પાસે જમવાનું હોય, ખાધી હોય, અને પછી ચટણી ના આવે તો પછી વિચાર કર, ચટણી નથી આવી, એટલે 32 પ્રકારનું ભોજનનું સત્યાનાશ. એટલે ચટણીના સુખ માટે બધા અમે અહીંયા આવી ગયા. ત્યારે દાદાએ કહ્યું કે આ બધા જે આવ્યા છે, તો દાદાએ ન્યાણું બાંધ્યું કે આ બધાને ભરી મારે મોક્ષે લઈ જવું પડશે. એટલે 10 લાખ વર્ષ પછી દાદાને એ અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું, અને એ જ અક્રમ વિજ્ઞાન દાદાએ અમને બધાને આપ્યું. ત્યારે અમને બી એવું કહ્યું કે તમે બધું કરજો, હું તમને એવું વિજ્ઞાન આપું છું કે તમે બધું વ્યવહાર કરતા, ઓફિસ જતા, કામ કરતા, તમે નિરંતર આત્મામાં રહી શકશો, બોલો. અને એવું બધા લોકોએ અનુભવ કર્યો. મારી ત્યાં ઇન્ડિયામાં હમણાં ફેક્ટરી ચાલે, 3.5 મહિનાથી હું ગયો નથી ત્યાં, આખું અમેરિકા કેનેડા બધું ફરી રહ્યો છું, તો ફેક્ટરી એની મેળે ચાલ્યા કરે છે. આપણે તો એવું હોય છે કે હું ના જાઉં ને તો બધું બંધ થઈ જાય, ખરાબ થઈ જાય બધું, આમ થઈ જાય, આટલા બધા વર્કરો કેવી રીતે, મેનેજરો શું કરશે, હું રાત્રે 1-2 વખત મેનેજર સાથે વાત કરું, બસ આ રીતે વાત થઈ ગઈ. પણ નિરંતર બાકી આખો દિવસ આપણે આત્મામાં નહીં તો શું આપણું સંસાર નથી ચાલતો? દાદા કે ગોટું તમે આમાં વધારે રહો ને તો પેલું કશું બગડે નહીં, અને તમે આ સત્સંગ છોડીને જાઓ બીજા બધા કામમાં ફરો લપન છપનમાં, તો બધું બગડ્યા જ કરે, આમાં તમારું કઈ નુકસાન થતું નથી, આમાં બધું તમારે ફાયદો જ થશે. જેટલો ટાઈમ તમે સત્સંગમાં રહ્યા, કઈ ટાઈમ કાઢીને આવ્યા, તો તમારા મનમાં એવું વિચાર કે મારે તો હમણાં ઓફિસ જવાનું હતું, મારે તો આમ કરવાનું હતું, તો હવે નહીં જઈશ તો બધું કામ પેલું એ થઈ જશે, બગડી જશે કામ, એવું વિચાર આવે ને, તો દાદા કે અમે ગેરંટી આપીએ છીએ તમે જેટલી વાર સત્સંગમાં હો, કઈ આત્મા માટે કઈ કામ કરતા હો, તો તમારું સંસારનું કશું બગડવાનું નથી, ઉલટું સુધરવાનું છે. ઉલટા તમે જશો તો બગાડીને આવશો. હવે દાદાનું સત્સંગ ચાલતું હોય અને પછી કે આજે નથી જતો, મારે થોડું કામ છે, પતાવીને આવું છું,
નહીં જઈશ તો બધું બગડી જશે, ત્યાં જાય ને તો બધું વધારે બગડતું જાય. કારણ કે તમને ખબર નથી આ કઈ વસ્તુ તમે છોડીને જાઓ છો. ભગવાન આપણી સામે બેઠા હોય, આખું બ્રહ્માંડનું સુખ લઈને આવેલા હોય, આખા બ્રહ્માંડની જાવ જલાલી લઈને આવ્યા હોય ને આપણે મજૂરી કરવા બહાર જઈએ તો દાદા શું કરે? જવા દો, કરવા દો ને મજૂરી, થાકીને પછી પાછું આવશે. મેં તમને એવું જ્ઞાન આપ્યું છે જેથી કરીને તમે નિરંતર સમાધિમાં રહી શકો. કેવી સમાધિ? જેવી રીતે મહાવીર ભગવાનને સમાધિ રહેતી હતી ને એવી સમાધિ તમે રહી શકો. અને એવા મેં મહાત્માઓ અને ફોલોઅર્સ જોયા કે આટલું મોટું મોટું બિલિયન્સ ઓફ ડોલરનું કામ કરતા બી તમે એમના ઘરે જાઓ ને આજે તો તમે હેરાન થઈ જાઓ કે કેવી રીતે એમને જ્ઞાન બધું ચાલે છે. આ બધું બિઝનેસ ચાલે છે આ બાજુ અને એ નિરંતર આત્મામાં રહે છે. એટલે કે એવું જ સેમ વિજ્ઞાન જે ઋષભદેવ દાદા ભગવાને ભરતને આપ્યું કે આ તમને હું તમને વ્યવહાર માટે તમને બધું કહું છું ને, અલાવ કરું છું ને, બધું કરો વ્યવહાર, પણ એની સાથે નિશ્ચયને પણ પકડી રાખો. તમે શું કરો છો કે ખાલી એકલું વ્યવહાર પાછળ દોડો છો. આ વ્યવહાર પાછળ દોડ્યા એટલે પેલું નિશ્ચય તો છૂટી જાય છે. આમાંથી તમે વ્યવહારની પાછળ દોડી દોડીને આખું જીવન કાઢી નાખશો. લાખ, બે લાખ ડોલર, પાંચ લાખ ડોલર, વન મિલિયન ડોલર કમાઈને બધા ઘર બર લઈને કરશો, પણ આત્માનું શું કર્યું જે તમને જન્મ મરણની સાયકલમાંથી બહાર કાઢે છે? આ તો બીજા ભાવમાં બી એ જ કરવાના છો. અને દાદા કે છે કયા ભાવમાં નથી કર્યું તમે આ બધું? કયા ભાવમાં તમે અમેરિકા, કેનેડા આવીને આ બધું પૈસા નથી કમાયા? દરેક ભાવમાં આ જ કર્યું છે, નવું કશું કર્યું નથી. સમથિંગ ન્યુ આપણે ઘણી વખતે થાય ને, આ તો રૂટીન વર્ક છે. તમને કોઈ એવી વસ્તુ આપે જે રોજે સેમ કરવાની હોય તો તમે કંટાળો કે ના કંટાળો? આ શું રોજે એ જ વસ્તુ કરો? કેટલી લેડીઝ ને જમવાનું બનવા માટે એ થાય, ગુસ્સો આવે, ખબર આ શું રોજે જમવાનું બનાવવાનું? તો પછી દાદા કે છે કયા ભાવમાં આ બધું નહોતું કર્યું? વેરાગ નથી આવતું તો કઈ રસ્તો કાઢો ને કે આ સાયકલ માંથી કેવી રીતે બહાર નીકળી જઈએ. એ આપણે એ વિચારવા માટે દાદા કહે છે કે આ તમારે મનુષ્ય અવતાર મળ્યો છે. આ મનુષ્ય અવતાર ખાલી કામ કરવા માટે નથી મળ્યું, પૈસા કમાવા માટે મનુષ્ય અવતાર નથી મળ્યું. કારણ કે આ એક જ એવો મનુષ્ય અવતાર છે કે જ્યાંથી તમે મોક્ષે બી જઈ શકો છો, એ જ અવતારથી તમે જાનવર ગતિમાં જઈ શકો છો, એ જ અવતારથી તમે સ્વર્ગ ગતિમાં જઈ શકો છો, એ જ અવતારમાંથી તમે નરકે જઈ શકો છો, અને એ જ અવતારમાંથી તમે મોક્ષે જઈ શકો છો. હા, એવી સ્ટેશન પર આપણે બેઠા છીએ બધા. એટલું મનુષ્ય અવતારનું. અરે દેવી દેવતાઓ ઝંખે છે કે અમે ક્યારે મનુષ્ય અવતાર મળશે ત્યારે અમે મોક્ષે જઈશું. દેવી દેવતાઓ કેમ ઝંખે છે કે એને બહુ પુણ્ય બાંધ્યું, જબરજસ્ત પુણ્ય કર્યું, બધાને ઓબ્લાઇઝિંગ કર્યું, બધાને હેલ્પ કરી, બધાને સુખ આપ્યું, એટલે એને એને ઇનામ મળ્યું દેવી દેવતાઓ બન્યું. પણ કેટલું મોટું ઇનામ! 500 વર્ષ આવ્યું, 1000 વર્ષ, 2000 વર્ષ આયુષ્ય ત્યાં બ્રહ્માંડમાં બેઠા છે અને એ ફળ ભોગવી રહ્યા છે, પણ એમને મોક્ષ નથી મળતું. શા માટે? કારણ કે મનુષ્ય અવતારમાંથી જ મોક્ષે જઈ શકે, બીજા કોઈ અવતારમાંથી મોક્ષે જઈ શકે નહીં. એટલે દેવી દેવતાઓ ઝંખે છે કે અમે ક્યારે મનુષ્ય, અમારું જે ક્રેડિટ બેલેન્સ જે અમારે દેવી દેવતાઓનું બનવાનું મળ્યું છે, એ ક્રેડિટ બેલેન્સ ક્યારે પૂરું થશે તો અમે મનુષ્ય અવતારમાં આવીશું, ત્યારે જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મળશે ને ત્યારે મોક્ષે જઈશ. એવું દાદા ભગવાને અમને જ્ઞાન આપ્યું છે કે જેથી કરીને અમે એક બે અવતારમાં મોક્ષે જઈ શકીએ. બરોબર છે? તો આપણે એ વિજ્ઞાનને હવે આપણે શું કરવાનું? આપણે પુરુષાર્થ કરવાનો કે જેથી કરીને દાદાના આશય મુજબ જીવન જીવીએ ને તો આપણી આ લોટરી છે ને એ લોટરીમાંથી આપણે આનંદ આવશે. 1000 રૂપિયાની લોટરી હોય, કાગળમાં હોય, બરોબર, કબાટમાં મૂકી હોય, કોઈના ઘરે બીજા ઘરે મૂકી હોય, તો એમાંથી કઈ ખુશ્બુ આવશે? પણ એ લોટરી આપણા ઘરમાં લાગી હોય અને કબાટમાં $1 બિલિયન પડ્યા હોય તો કેટલું આનંદ આવે દાદા! કે એવી રીતે આની વેલ્યુ થશે ને જે દિવસે, ત્યારે તમને ખબર પડશે કે આ વિજ્ઞાન શું કામ કરે. બરોબર છે ને? તમને કેમ લાગે છે? બરોબર. હવે તમારા જે પ્રશ્ન પૂછો. હવે આની એક સ્ટોરી છે. અમારા મોટા ભાઈ હતા ને, તો દાદા ભગવાને સ્ટોરી બતાવી કે સૌથી પહેલા અમારા મોટા ભાઈ છે ને આખું આખું ઇન્ડિયા ફરી આવ્યા. એમને બહુ બધા પ્રશ્નો હતા, જબરજસ્ત પ્રશ્નો હતા કે એક માણસ ગરીબ કેમ છે ને એક માણસ
આમ અમીર કેમ છે, એક માણસ બીમાર કેમ થાય છે, અને એક માણસ નિરંતર સારી સ્વાસ્થ્યથી આખું જીવન કાઢી લે છે અને પછી દેહ છૂટે છે, અને એક માણસ નાનપણથી જ બીમાર રહે છે, એક માણસ આટલી બધી મહેનત કરે છે બિઝનેસમાં તો એને લોસીસ કેમ થઈ જાય છે, આટલી મહેનત કરી, આટલું બ્રેન ટોનિક, આવું જબરજસ્ત એની પાસે આવડત છે, ડિગ્રીઝ છે અને બધું સરસ કામ કરે છે, તેમ છતાં એને લોસીસ થાય છે, આટલી મહેનત કરીને એની જબરજસ્ત હાઈએસ્ટ પોસ્ટની જોબ મળી હોય, અચાનક એની રિટ્રેન્ચમેન્ટ થઈ જાય, એને કંપનીમાંથી કાઢી મૂકે ડ્યુ ટુ એની રીઝન, આવું કેમ થાય છે? ઇઝ અ ઇન્ટેલિજન્ટ પર્સન. તો એવા જેને હજારો પ્રશ્નો હતા, એવા કોઈ એમને જવાબ આપી નહોતા શકતા. મોટા મોટા સંતો પાસે ગયા, રજનીશને ત્યાં મહિનો રહીને આવ્યા, આના ઘરે જેટલા બી સાધુ હોય, જેટલા બી સાંભળ્યા હોય, જૈન ધર્મમાં ગયા, વૈષ્ણવ ધર્મમાં ગયા, એના મોટા મોટા સંતો હોય એની પાસે ગયા, પણ એમને કોઈ બરોબર જવાબ નહોતા આપતા. જેમ તેમ કરીને જવાબ આપે કે ભાઈ આ કોઈના કર્મો એવા હોય તો આવું ફળ મળે ને, પણ લોજિક નહોતું સમજાતું. તો એક દિવસે એમના એક ફ્રેન્ડ હતા, એના ફાધર સડનલી એમને વડોદરામાં દાદાનું કનેક્શન મળી ગયું. એ જે એના ફ્રેન્ડ હતા ને, એના ફાધર થોડા ગુસ્સેવાળા હતા, કડક હતા બહુ. તો થોડા દિવસ પછી જયારે પાછા આવ્યા બધા, બધા ફરી ફરીને એમના ઘરે ગયા, એમના ફ્રેન્ડના ઘરે. તો એના ફ્રેન્ડના ઘરે ગયા તો એના ફાધરમાં કઈ ચેન્જીસ જોઈએ, અને ચેન્જીસ જોઈ કે પેલા તો નાની નાની વાત પર મારા ફ્રેન્ડ સાથે ગુસ્સે થઈ જતા હતા, કોઈ કોઈ વખતે ફાયરિંગ આપી દેતા હતા, કોઈ વખતે શું કરતા હતા, પણ એનું વ્યવહાર તો કઈ જુદું જ લાગ્યું ભાઈને. તો એ તો આમે ઓલરેડી કેટલા વખતથી સર્ચ કરતા હતા કે કોઈ સારું એવું મને મળવું જોઈએ કે જેથી કરીને મારી વસ્તુનું સમાધાન કરી આપે. તો એને એને પૂછ્યું કે દાદા તમે બહુ કઈ ચેન્જીસ લાગે છે, તમને કશું મળ્યું છે કે શું, કશું કઈ કોઈ વ્યક્તિ એવા મળ્યા છે કે શું? એ ના ના, એવું કશું મળ્યું નથી. કારણ કે એ જમાનામાં શું હતું કે દાદા ભગવાનની ઓળખાણ કોઈને કરાવતા નહોતા. દાદા ભગવાન શું કહેતા, જો સહેજ આવીને મને મળે ને તો એને જ્ઞાન આપી દેતા હતા. તો બધું બધા લોકો શું કરે, બધી વાત ના કરે. દાદા ભગવાનને ત્યાં અમે જયારે જતા હતા હાર્ડલી 20-25 જણા રૂમમાં બેસતા હતા, એટલા જમાના 1972-73 ની વાત કરું છું. 15-20 જણા, 25 જણા સવારના પોળમાં દાદાની સામે બેસે, પછી સાંજે 50-100 જણા સત્સંગમાં આવે, એવી બધી વસ્તુ હતી. હજુ બધા લોકોને પ્રાપ્ત થયું નહોતું અને દાદા કહેતા બી નહોતા કે બધાને વાત. એ તો સહજ રીતે તમે વાત કરો ઘરમાં, એને આવે તો પછી આવે તો ઠીક છે, તો જ્ઞાન આપતા હતા. તો એને બતાડે નહીં, એ રોજે સવારે સત્સંગ હતો. એક દિવસ ભાઈએ શું વિચાર કર્યો કે ભાઈ આજે તો મારે સૌને શોધવું પડશે કે એ જાય છે ક્યાં. એ બતાડતા નહોતા, કારણ કે જે માણસને શોધવું હોય ને, કઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય અને નિશ્ચય કરે ને, તો કુદરત એને લઈ જ આવે ત્યાં એવી જગ્યા. તો એને શું કર્યું, 3-4 દિવસ રોજે વાત કરી પણ એમને અવોઇડ કરે કે ના ના એવું કશું નથી, કશું નહીં. તો એને શું કર્યું કે સવારે 5 વાગે 5:30 વાગે 6 વાગે શું કર્યું, એ દૂર એક ગલીમાં જઈને ઉભા રહ્યા અને ખૂણામાં ઉભા રહ્યા અને આખો વખત નજર ત્યાં એમના દરવાજા પર કે કોઈ નીકળે છે. અડધા કલાકે કઈ કોઈ માણસ નીકળ્યો તો પછી એને કહ્યું, એ તો એનો ફાધર જ છે મારા ફ્રેન્ડ. એની પાછળ દોડ્યા ધીરે ધીરે, એને દેખાય નહીં કે મારી પાછળ કોણ આવી રહ્યો છે. દૂર દૂર થી જોતા રહ્યા, જોતા 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 એની પાછળ ગયા અને છેવટે મામાની પોળમાં જ્યાં દાદા ભગવાન બેસતા હતા, જ્યાં દાદાનું ઘર હતું, ત્યાં સવારે દાદા બધા સત્સંગ કરતા હતા, એ જગ્યાએ જઈને પહોંચી ગયા. અને ત્યાં પહોંચ્યા અને પહોંચ્યા પછી એ તો સત્સંગમાં જઈને બેસી ગયા. ભાઈ છે દરવાજા આગળ ઉભા રહ્યા કે ભાઈ આ કેવા પુરુષ છે, કેવી રીતે અંદર જવું, કોઈ ઓળખાણ નથી. તો દાદા ભગવાન એને ડાયરેક્ટલી અંદર બોલાવ્યો કે અંદર આવો આવો, બેસો, તમારે શું પ્રશ્ન પૂછવાના છે. એટલે ઓલરેડી તો એને જોતાની સાથે ખબર પડી ગઈ કે એને પાસે બહુ પ્રશ્નો છે, કોઈએ જવાબ આપ્યા નથી. એટલે આવતાની સાથે કહ્યું બેસી જાઓ. એટલે ફર્સ્ટ વખત તો ભાઈને એવું લાગ્યું કે આ કેવા પુરુષ છે, ના મારી ઓળખાણ છે કે શું છે, સીધા મને બોલાવીને કહે છે કે અંદર આવીને બેસો સામે. નહીં તો વિચાર કરે ને આ કોણ છે, કઈ ઓળખાણ આપવી પડે, કશું નહીં. જાણે દાદા દરેક મહાત્માને આવી રીતે જ બોલાવતા હતા કે જાણે કે કેટલા ભાવની ઓળખાણ હોય બધા સાથે. અને દાદા કે અમે તો આપણે બધા જોડે બેસીને આવેલા છે, જે કોઈ સત્સંગમાં આવે ને તો દાદા કે અમારું
જૂનો સંબંધ છે તમારો, આજનું નથી સંબંધ. આજનું સંબંધ હોય ને તો તમે આ વસ્તુ પકડો જ નહીં. આજના કાળ પ્રમાણે અને જે નિયમ ચાલી રહ્યો છે સંસારના, એમાં તમે જ્ઞાની પુરુષનો ભેટો થાય જ નહીં. પાછલું કઈ હિસાબ હોય તો જ તમને ભેગો થાય. પછી આ બેઠા બાજુમાં અને હડહડાટ એને પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા. દાદા ભગવાન મને સામેથી બોલાયા છે અને એને કહ્યું કે તારે જે પૂછવું હોય એમાં, જે પૂછવું હોય, એવું નહીં કીધું એક પ્રશ્ન, 50 પ્રશ્નો એ પૂછ. અને હડહડાટ દાદા એમને એક એક પ્રશ્નનો જવાબ. આ કેવી રીતે થાય છે, કેવી રીતે હિસાબ હોય છે, કેવી રીતે હસબન્ડ વાઈફના હિસાબ, કયા કારણથી માણસ ગરીબ બને છે, કયા કારણથી માણસની પાસે લક્ષ્મી રહેતી નથી. તમે કોઈની અણહકની લક્ષ્મી લીધી હોય તો એ લક્ષ્મીને તમે શું થાય, એનું ફળ આવે. આવતા ભાવમાં લક્ષ્મીનું મોડું જ ના દેખાય તો ક્યાંથી તમે લક્ષ્મી દેખાશે. અને તમે આ બધાને ઓગલાઇઝિંગ કર્યું હોય, બધાને સુખ આપ્યું હોય, લક્ષ્મી સંબંધી કોઈ દોષ નહીં કર્યા હોય, કોઈએ તમને 2 લાખ રૂપિયા આપ્યા હોય અને પછી તમે દબાયા નહીં હોય અને પાછા વ્યાજ સાથે પાછા આપી દો, તો ત્યારે તમારે લક્ષ્મીનો તમે બરોબર એના જે રૂલ્સ પાલન કરે. પણ કોઈએ તમને 2 લાખ રૂપિયા આપ્યા હોય અને દબાઈ દો અને આપો જ નહીં એમને, એટલે અણકની લક્ષ્મી તમે દબાઈ, એટલે એને તમારી પાસે ફળ આવે. અને એ એક એક જવાબ એમને ટેલી થતા ગયા, કયા કારણસર માણસની આવી દશા થાય છે કે લક્ષ્મીનું મોડું જ ના જોવાનું મળે, કારણ કે તમે બધા પાસેથી અણકની લક્ષ્મી ખાઈ લીધેલી છે. એટલે આ બધા લક્ષ્મી દેવીના નિયમો છે, સંસારના બધા નિયમો છે. આ કયા કારણથી તમે બીમાર થાવ છો, કયા કારણથી તમે દુઃખી થાવ છો, એના બધા નિયમો છે. આ કઈ ભોપાભાઈનું રાજ નથી કે ગપે ગપુ તમે ગમે તે કોઈને આપશો અને તમારે ફળ સ્વરૂપે બધું જાઓ જલાલી મળશે. આ કઈ ગપે ગપુ નથી સંસાર. સંસાર આખો ન્યાય સ્વરૂપ છે, ન્યાય જ કરશે, એવરી સેકન્ડ ન્યાય કરશે. ત્યારે એમના બધા જવાબ મળી ગયા તો ત્યાર પછી એમને દાદાનું જ્ઞાન મળી ગયું. અને એને દાદાનું જ્ઞાન મળી ગયું પછી એનું એક જ ભાવ હતું કે કેમ કરીને આ મારા ઘરના જે 30 જણા છે, આ બધા બબ્બર શેરો છે, બધા જ્યાં દિવસ રાત મહાભારત ચાલે છે, કેમ કરીને બધાને દાદા પાસે લઈ આવ્યા. હવે અમારા ઘરમાં આજે 2 ભાઈ જોડે રહી નથી શકતા, કહી શકે છે તો અહીંયા 8 ભાઈ અને 1 બેન કેવી રીતે રહેતા હશે. એટલે મહાભારત તો ચાલુ જ હશે ને. અને પછી કાળ કયું છે, ઉતરતું કાળ, કે એ સતયુગ નથી કે આપણે બધા એક સાથે મનમેળ કરીને રહી શકીએ. કાળ ઉતરતું છે તો સતયુગમાં આવું હોય તો કવિરાજે પેલું પદ બી ગાયું છે, સતયુગમાં જાજુ કરી સુર તાલ હોય મધ, કર જગમાં ખોટી આશનો એ રાખવી. શું પદ ગાયું છે સતયુગમાં, શું હોય કે સુરતાલ મધુર. જે વાઈફ કે ને તો હસવાની, યુ આર રાઈટ. છોકરો કે ને, હા મમ્મી મમ્મી કે છોકરા તારે આવું કરવું છે, યસ મમ્મી યુ આર વેરી રાઈટ, બરોબર. કારણ કે સતયુગમાં શું છે, સુરતાલ મધુર હોય. જે તમે સ્વર ગાઓ ને તો એ જ સ્વર તમારા હસબન્ડ માંથી નીકળે, જે જેવું જેવું તમારું સ્વર નીકળે તો એવું સ્વર છોકરામાંથી નીકળે. તો દાદા કવિરાજે પદ ગાયું, સતયુગમાં જાદુ કરી સુરતાલ હોય મધુ. ઇટ ઇઝ ફેક્ટ, સતયુગ છે. પણ કળજગમાં તમે આશા રાખો, આ કેવી રીતે બોલે છે, આશા જ નહીં રાખવાની. તો કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. શું કે છે આગળ, કળજગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય. તમારું કઈ બેન્ડ વાગતું હોય તો પેલાનું ઢોલ જુદું વાગતું હોય, સુરતાલ મેચ જ ના થાય તો પછી ગાયન ગમે, કોઈ ગાયન સુરતાલ મધુ ના હોય. કરજગમાં ક્યાંય બી ઢોલ વાગે બહુ, કોઈ જગ્યા બી તમારે સિંક્રોનાઇઝ નહીં થશે તો પછી આગળ આપણે તો પીપુડીને સમજીને વગાડવી. આપણે જયારે પીપુડી પીપુડી એટલે આપણે જે બોલીએ છીએ વાણી, તે સમજીને વગાડો ભાઈ. કરજોગ છે આ, કઈ એક શબ્દ બોલશો ને તો એકનું બીજું થઈ જશે. તો કવિરાજે પદ ગયું આપણા કરજોગ ને જોઈને કે આવી રીતે આપું છે. આપણે શું સુરતાલ મધુર હતા નહીં ઘરમાં, તો શું થયું ભાઈ ને કે આ કેમ કરીને આ બધાને 8-8 હું દાદા પાસે લઈ જઉં. એમાંથી અમારા ઘરમાંથી 2 સહજ પ્રકૃતિ હતી, બરોબર, મારી અને કન્યાભાઈ, મારાથી મોટા ભાઈ. એ બંને જયારે વાત કરી ને તો અમે ઓન ધ સ્પોટ તૈયાર થઈ ગયા, બરોબર. ચાલો ચાલો ભાઈ, તમે કહો છો ભગવાન આવ્યા છે તો
આપણે મને અમે અમારી બી તૈયારી એવી હતી કે અમને બી એવા અમારે હતા, અમને ગમતું નહોતું ઘરમાં આવી ગુમાબુમ થાય, બાકી લડમલડી થાય, તો અમારાથી ઘરમાં એવું થાય. મને તો ઘણી વખત એવું લાગે ને હું બેગ લઈને નીકળી જાઉં અહીંયા. અને મેં હકીકતમાં એવું જ કર્યું. મેં બાપુજીને કહ્યું કે મારે છે ને બોમ્બે જવું છે સ્ટડી કરવા, એમ એસ યુનિવર્સિટીમાં નથી ભણવું. તો કે સેમ કેમ, બધા ઘરના 8 છોકરા બધા એમ એસ યુનિવર્સિટીમાં, બરોડામાં એમ એસ યુનિવર્સિટી બહુ મોટી યુનિવર્સિટી છે. હા હા બરોડા, અચ્છા વેરી ગુડ. જો કુદરત ક્યાં બોલે વન્ડરફુલ. તો બરોડામાં તમે જાણતા હશો એમ એસ યુનિવર્સિટી. અમે બીજા બધા ભાઈઓ ત્યાં ભણ્યા. બાપુજી કે તું શું એવો પછી આસમાન થી આવ્યો છે કે તારે મુંબઈ યુનિવર્સિટીમાં જવું છે ભણવા? કે મેં કીધું બાપુજી મુંબઈ જઈશ ને તો ત્યાં મારી ડેવલપમેન્ટ સારી થશે, આઈ વોન્ટ ટુ બીકમ સમથિંગ ગ્રેટ ઇન માય લાઈફ. કે એમ કે હું તમને છે ને તકલીફ નહીં આપીશ, હું ત્યાં જઈને નોકરી કરીશ, ગમે તે રીતે કરીશ, 200-500 રૂપિયા મળશે ને તો એમાંથી હું મારા હોસ્ટેલનો પૈસા કાઢીશ, તમને તકલીફ નહીં આવો. કારણ કે તે જમાનામાં તો એટલા પૈસા હતા નહીં. બરોબર. તો બાપુજીને જેમ તેમ કરીને મનાયો, જેથી કરીને અહીંયાથી બહાર નીકળું આ કર્મમાં. અને મને રજા મળી ગઈ બોમ્બે યુનિવર્સિટી. તો મારો બીજો ધ્યેય શું હતો કે દાદા ભગવાન જયારે વડોદરા હોય ને ત્યારે એમનું ત્યાં લાભ લઉં, અને મુંબઈમાં રહું તો ત્યારે એમનું લાભ લઉં. બે બાજુ. એક તો મને ગમતું નહોતું ઘરમાં રહેવાનું, અને બીજું મને એ વિચાર કર્યો, એ રીતે આઈ વેન્ટ ટુ બોમ્બે યુનિવર્સિટી. અને પછી ત્યાં તો 15 દિવસ દાદા વડોદરા, 15 દિવસ મુંબઈ, તો 30-30 દિવસ હું દાદા સાથે રહેતો, અને દાદાનું મને સાનિધ્ય મળી ગયું કાયમ. એટલે એટલા માટે હું તો તૈયાર જ હતો જ્ઞાન માટે. એક મારા મોટા ભાઈ, અમે બે જણા દાદા પાસે ગયા, તો પહેલું જ વાક્ય દાદા ભગવાન બોલ્યા. ત્યારે બી દાદા કોઈની પાસે આવે ને તો ફર્સ્ટ ઓફ ઓલ તો દાદા એવી રીતે વેલકમ કરતા હતા ને કે અમારું હૃદય આમ ખેંચાઈ જાય કે જે ભગવાન કોઈને. અમે તો બહુ નાના હતા, હું 8માં 9માં ધોરણમાં હતો, મારા મોટાભાઈ કન્યાભાઈ કોલેજમાં હતા, તો બહુ નાના હતા તે વખતે. તો આવતાની સાથે દાદાએ વેલકમ કર્યો, આવો આવો. ફર્સ્ટ ટાઈમ જોતા હતા, એ દાદાની જે દ્રષ્ટિ હતી ને તો આજે બી હું ભૂલાતો નથી કે દાદા કેવી રીતે વેલકમ કરતા હતા. જે તમે આ જુઓ છો ને દાદાનું મુક્ત હશે નિરંતર એવું રહે, કોઈ બી આવે એમને ત્યાં અને વેલકમ કરે, અને અમને એવો વેલકમ કર્યા, અમે તો ખુશ થઈ ગયા. કોઈ દિવસે કોઈને વેલકમ નહીં હતા, આખો દિવસ મા બાપ કે તું આમ નથી કરતો તેમ નથી, તારે બેસતા નથી આવડતું, તને ખાતા નથી આવડતું, આખો દિવસ. કારણ બાપુજી બહુ ડિસિપ્લિન વાળા હતા, કે આખો દિવસ અમારી વાત કરતો, કોઈએ પ્રેમથી વાત નહોતી કરી. એ તો સારું માટે કે ભાઈ અમારા સંસ્કાર સારા રહે, પણ ગમતું નહોતું. કોઈ અમને વળે કે આમ કરે ને ગમે નહીં, પણ દાદાની હાજરીમાં કોઈ દિવસે દાદાએ અમને ગુસ્સે થયા નહીં, કઈ વળ્યા નહીં, ત્યાં સુધી કઈ અમારાથી બ્લન્ડર ના થઈ જાય. બ્લન્ડર થઈ જાય તો છોડે બી નહીં, ઓપરેશન ડે બ્રેક, એવું ઓપરેશન કરે ને કે 15 દિવસ સુધી ખાવાનું અંદર ના જાય, અને દાદાને છોડી બી ના શકીએ, એવું ઓપરેશન કરતા હતા. તો પછી દાદાએ કહ્યું કે શા માટે આવ્યા છો? મેં કીધું દાદા અમારા મોટા ભાઈ કે છે કે અહીંયા ભગવાનના દર્શન થયા છે, અને એ આખું જ્ઞાન મળ્યું છે, અને આખું જ્ઞાન મળ્યા પછી અમારી અંદર સેલ્ફ રિયલાઇઝેશન થઈ જાય છે, એવું બધું અમને બોલીને બોલ્યા. તો અમે કહ્યું દાદા અમને બી આવું કરી આપો. તો દાદાએ કહ્યું હા તો તમારા મોટાભાઈ ફસાઈ ગયા છે અહીંયા. શું કહ્યું? તમારા મોટાભાઈ તો અહીંયા ફસાઈ ગયા છે. તો મારા મોઢામાંથી નીકળી ગયું, દાદા અગર જો મારા મોટાભાઈ ફસાઈ ગયા છે તો આ ફસાવાની કરે જ જગ્યા છે. બહુ નાનો હતો, મારો ફર્સ્ટ જવાબ આવું નીકળ્યો. જે કેવો પાકો છે, માટું લે તો ઠોકી ઠોકીને લે છે. બસ પછી આમ બોલીને દાદાએ એકદમ મુક્ત હાસ આપ્યું જોરદાર, અને બહુ નિખાલસ હતા, અને કશું બોલે તો એમની દાદાને હસવું બી આવી જાય. અને આમ બોલે આવું બોલ્યા ને તો તમે આજ દિવસ સુધી દાદાનો એ જે મુખારવિંદ છે ને, જે દાદા હસ્યા ત્યાં આંખમાંથી ઉજ્જવલ થયું, એવું જે દાદાએ દર્શન આપ્યું તે દાદાના અમે સર્વમાં પડી ગયા, અને દાદા પાસેથી અમે બંને જણાએ જ્ઞાન લીધું. એટલે હવે અમારા ઘરમાંથી 3 જણાએ જ્ઞાન લીધું. પણ હવે ભાઈની તો હજુ વસ્તુ પૂરી થઈ નહીં, એને તો શું જ્ઞાનો લીધું કે મારે બધાને જ્ઞાન અપાવવું છે, એક એકને. તો હાથ ધોઈને પાછળ પડ્યા બધા લોકો કે અમારે દાદાની વાત હમણાં નહીં કરશો, મારું મગજ શાંત કરો, મારે હમણાં કશું સમજાતું નથી, તમે તમારું જ્ઞાન આ બધું દાદા તમારી પાસે રાખો.
દરેકની પ્રકૃતિ જુદી, દરેકનું ટાઈમિંગ્સ અલગ, દરેકનું સ્વભાવ અલગ, સેટ થાય નહીં. તો આમ કરતા કરતા એક દિવસે એક બીજા ભાઈ મળ્યા, ત્રીજા ભાઈ મળ્યા. તો અચાનક દાદાને પ્રશ્ન પૂછ્યો, દાદા આ ભાઈને શું થઈ ગયો છે? આખો દિવસ અમારી પાછળ પડ્યા છે, હાથ ધોઈને પાછળ પડ્યા છે. દાદાને સમજો, દાદા પાસેથી જ્ઞાન લો. તો આને થયું છે શું આ ભાઈ? તો દાદાને શું હતું કે મારા મોટા ભાઈનું પાછલું જન્મ દેખાયું. પાછલું જન્મમાં જયારે બહુ ગુસ્સે થતા હતા ને, અને તો દાદા ભગવાને ખુલ્લું કર્યું કે કારણ કે આ સમજશે નહીં એનું મગજ, કારણ કે એ તો પાછલું જોઈને નથી આવ્યા ને કશું. એમને ખબર નથી કે આ ભાઈ કોણ છે, શા માટે તમને ફોર્સ કરે છે આ જ્ઞાની પુરુષનું, કે પછી જે સુખ મને મળ્યું છે તે તમને મળો, હું કેવી રીતે મુક્તિ અનુભવું છું તમને ખબર નથી. દાદાના જ્ઞાન મળ્યા પછી મને એટલું આનંદ રહે છે, મુક્તિ અંદર અંદર જુદાપણું વર્તાય છે. એ તમે ફળ તમે ના લેશો, જ્ઞાન ભગવાન અહીંયા હાજર હોય એનો લાભ ના લેશો, કેવા માણસ છો તમે? એવું થાય ને, જેને ખજાનો મળ્યું હોય, દસ અભજન ખજાનો મળ્યું હોય કબાટમાં પડ્યું હોય, તો એને કેટલું આનંદ થાય. એ કેટલું વિચાર કે આને બી મારા બીજા ભાઈને બી આ લોટરી લાગે ત્રીજાને, કારણ કે એની પાસે રસ્તો છે ક્યાંથી દસ અભજ આવે છે. એમને થાય ને કે આ કેવા અક્કલ વગરના કોથળા છે કે સમજતા નથી મારી વાત, એવું થયા કરે એમને. એટલે બધાને ફોર્સ કરે. પછી દાદા એક વખત ખુલ્લું કર્યું અને દાદાએ બંનેને અલગ અલગ રીતે સમજાવ્યું. દાદાએ ખુલ્લું કર્યું કે આ છે ને ગયા ભાવના તમારા ગુરુ છે, આ તમારા ગયા ભાવમાં ગુરુ હતા, અને ગુરુ હોય ને તો બધું શીખવાડે ખરે, તમારે સત સાધન શીખવાડે, શુભ અશુભ બધું શીખવાડે, પણ મોક્ષ ના આપી શકે. તો પછી એને ત્યાં શું ધ્યાનું બધું કે ભાઈ જયારે મને અમારા બધા 30 શિષ્યો છે ને, હા, એને કોઈ એવો જ્ઞાની પુરુષ કઈ મળી જશે ને, તો એને છે ને એની પાસે લઈ જઈશ, અને જેથી કરીને મારો તો મોક્ષ થશે પણ આ બધાનું બી મોક્ષ થવું છે. કારણ કે એ વખતે અમે 30 ના શિષ્યો હતા જે અમારા ઘરમાં બધા ભેગા થયા. તો આ સાંભળીને ભાઈ તો એકદમ આ થઈ ગયા કે ભાઈ બરોબર છે, અમે તો બધા સમજી ગયા કે બધા નહોતા આવતા, અમારા ગુરુ હતા અને એવું ઈચ્છે છે કે જ્ઞાની પુરુષ પાસેથી મોક્ષે લઈ જશે. બધા સીધા થઈને બધા જ્ઞાન દીધું એક એક ઘરમાં, એક કે ભાઈ આ અમારા ગુરુ છે અને એની ભાવના શું છે કે કોઈ જ્ઞાની પુરુષ, અને એને જો ભગવાન મળી ગયા તો અમે બધા રહી જઈશું. અને જેથી કરીને હવે દાદા ભગવાન આવો હાર પાર જોઈ શકતા હતા. અને એ પછી એને એને અલગ રીતે સમજાવ્યું કે તું તારું આ કામ નથી, આ બધું મોક્ષે જાય એ તો અમારું કામ છે, એટલે તું વધારે હવે બોલવાનું બંધ કરી દે, આખો દિવસ ખાલી બધાને અંદર ભાવ રાખ કે કેમ કરીને આ બધા ઘરના મારા મેમ્બર્સ છે ને દાદાને પામે, આટલું ખાલી ભાવ કર્યા કરજે, બીજું કશું નહીં, બાકી બધું મારે કરવાનું. એન્ડ યુ વિલ નોટ બિલીવ. એ દાદાએ જયારે એમથી સમજ્યા ત્યારે એને બધાને કહેવાનું બંધ કરી દીધું. અને પછી દાદાએ શું વિધિ મૂકી કે શું દાદાએ એના બધા ઉપર એ મોકલી કે બધા સામેથી દાદા પાસે દોડીને જ્ઞાન લઈ, બોલવું નહીં પડ્યું, કારણ કે જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે, એને રસ્તો તો બતાડી દીધો. અને એનું એનું ન્યાણું હતું કે મારે બધાને મોક્ષ જ્ઞાની પુરુષ પાસે લઈ જવાનું છે, દાદાએ કામ હાથમાં લઈ લીધું અને ઘરના 30 મેમ્બર્સ ને બધાએ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને જે બધાએ લગ્ન કરેલા એ લેડીઝો બી બધી અલગ અલગ જગ્યાઓથી આવેલી, અલગ અલગ સિટીમાંથી આવેલી, એનું કોઈ બેકગ્રાઉન્ડ જ નહીં દાદા ભગવાન, એ બી બધી દાદામાં થઈ ગયું. એટલે કેવું આખું પરિવાર જે અમારા 30 જણાનો જે એમના શિષ્ય હતા, ભલે બીજા ભાવમાં ગમે ત્યાં જતા રહ્યા પણ એ બધાને ભેગા કર્યા મોટા ભાઈ, કારણ કે એ અમારા ગુરુ હતા અને એને જ્ઞાન ઉભા દેલું આ બધાને મારે મોક્ષે લઈ જવા. એવી રીતે આપણે જે બધા ભાવ કરીએ છીએ ને એ બધું આવતા ભાવમાં ફળે છે. આપણે વિચાર કરીએ ને કે મારે મોક્ષે જવું છે, મારે આવી રીતે જીવનમાં બધાને સુખ આપવું છે, તો તમારા બધા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ બધા ભેગા થશે. આવી રીતે જે તમે પ્રશ્ન પૂછો ને કેવી રીતે મળ્યા, આની આવી આખી લાંબી સ્ટોરી છે. પણ એ મળ્યા પછી જે બધાને સુખ ઉભરાયું, જે બધાને આનંદ થયો, અને જે બધા આવે બધા હસબન્ડ વાઈફ છોકરાઓ સાથે ત્રીજી પેઢી આવી ગઈ છે, એ બધી પેઢી એ ટુ ઝેડ નવી ન્યુ જનરેશન ઓલસો વી ઓલ આર ફોલોઈંગ સિન્સિયરલી ટુ દાદા ભગવાન. કેટલાય તો દાદા ભગવાનને જોયા બી નથી, એ બી બધા જનરેશન કેવી રીતે બધી દાદાને માનતી હશે, કારણ કે અમને બધાને જોઈને કે અમે દાદા ભગવાનને પર.
અરે બર્થ થાય ને, બર્થ ત્યારથી જ દાદામય થઈ જાય છે. તમે ખાલી એમને દાદા ભગવાન અસીમ જે જે કરો, ન્યુ બોર્ન બેબીઝ પર અમે વગાડતા હતા ને, તો ગમે તેવા રડતા હોય ને શાંત થઈ જાય, અને આંખોમાં જોયા કરે, જાણે કે પાછલું જન્મ એમને યાદ આવતું હોય. તમને એવું લાગતું હોય કે નાનું બાળક છે, ન્યુ બોર્ન બેબી છે, પણ એને આ બધું યાદ આવે. આત્માની એટલી બધી શક્તિ છે, એની મધરને ઓળખી જાય, ફાધરને ઓળખી જાય, ન્યુ બોર્ન બેબી છે, કારણ કે પાછલું બધું દેખાય. એટલે આવી રીતે આખી અમારા ઘરનું પરિવાર દાદામય થઈ ગયું, અને પછી એના પછી તો એના સંબંધીઓ, એના સાસ સસુર, એમના સસુર, એના જે બધા રિલેશનમાં એ ટુ ઝેડ બધા દાદામય થઈ ગયું. પછી તો વાત પહોંચી જાય ને, અને પછી શું, આ વિજ્ઞાન કેવું છે કે જો તમે આ લો અને દાદાની સમજણ તમારામાં પ્રાપ્ત થાય ને, તો તમારું આખું વર્તન બદલાઈ જાય, તમારું નેચર બદલાઈ જાય, તમારી થિંકિંગ બદલાઈ જાય, તમારી અંદર જે પેલું નહીં કે મારા ભાઈએ જોયું કે એની અંદર કઈ સમથિંગ ન્યુ છે, એટલે તો એની પાછળ પડ્યા ને, કઈ પ્રાપ્ત થયું છે, કઈ સંકેત પ્રાપ્ત થયું છે એવું. નહીં તો આવી કુમારી, આટલું આનંદ અને આખું બધું વ્યવહાર ચેન્જ થઈ જાય ઘરમાં પોસિબલ જ નથી. પણ જયારે આ સમજણ મળે ને, ત્યારે બધું ચેન્જ થઈ જાય, તમારી વાણી ચેન્જ થઈ જાય, વર્તન ચેન્જ થઈ જાય, તમારી થિંકિંગ ચેન્જ થઈ જાય. આ કળિયુગમાં ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે મન વચન કાયમ એકાત્મ ભાવે, આ જ્ઞાન મળ્યા પછી રહે છે. હા, તો દાદા નું છે અમારા મેરેજ થયા પછી કિશન એટલે એના સાઈડ પપ્પા મમ્મી ને બધા દાદા ભગવાન ના મહાત્મા છે ને, બહુ પહેલેથી જાય છે સત્સંગ. અમદાવાદ રોકાઈ હતી કે મમ્મી પપ્પા સાથે બોન્ડ ક્રિએટ કરી ઓળખી શકું, તો ત્યારે મને પપ્પા ગુરુ પૂર્ણિમા નું સેલિબ્રેશન હતું લખતા, એટલે લખતામણ ગયા હતા અમે. અચ્છા. અને એના પછી મેં એની પહેલા જ્ઞાન લીધું હતું, અને પછી ગુરુ પૂર્ણિમા નું ગયા હતા, અને ત્યારથી હું 100% તો મારામાં વાંકો છે, બહુ બધી ભૂલો થાય. ઘણી વખત એવું થાય કે જોબ પર હોઈએ તો કોઈએ કશું ખોટું કર્યું હોય તો હું બોલતી હોઉં કે ત્યારથી તારા નેચરમાં ફરક આવ્યો છે, કારણ કે હું મારો નેચર શોર્ટ ટેમ્પર્ડ હતો અને અત્યારે બી છે, હું સુધારી નથી શકી, બસ એ પાથમાં છું કે જેટલું હું દાદાની આજ્ઞા ફોલો કરી શકતી રહું અને કેટલું અને એ વસ્તુ મારા પેરેન્ટ્સ જયારે અમદાવાદ આવ્યા હતા, અને પપ્પા ઘણી વખત દાદાની વાતો કરતા હોય ને બધું કરતા હોય, ટર્ન્સ આઉટ બરોડા પેરેન્ટ્સ રોજ ગાર્ડન માં જાય છે સવારે ચાલવા માટે, એક્સરસાઇઝ કરવા, અને એમનું એક નાનું યોગા નું ગ્રુપ છે. તો મમ્મી ના એક ફ્રેન્ડ છે, બહુ ક્લોઝ ફ્રેન્ડ, તો એ દાદા ભગવાન ના સત્સંગ એટલે કે મહાત્મા છે ને, બરોડા જાય છે એવરી ટાઈમ આવા સત્સંગમાં ને એમાં. તો મમ્મી એ એમ જ આઉટ ઓફ નોવેર એમની સાથે કોઈ કોન્વર્સેશન થતું હશે તો કીધું કે હવે તો છોકરાઓ બંને હું અહીંયા ઘર છું, ભાઈ અત્યાર હોસ્ટેલ રહે છે, તો મમ્મી પપ્પા એકલા છે, તો કે આપણે ફેમિલીમાં આવું કશું બધાના નેચર જુદા જુદા હોય તો ક્યાંક ને ક્યાંક અસર થતી રહેતી હોય, તે વસ્તુ ઇમ્પેક્ટ ના થવા દેવાય આપણા પર. તો એ બધું ને લઈને વાત નીકળી હતી કે તમે દાદામાં આવો, અને પછી મમ્મી ને લાઈક હવે મમ્મી પપ્પા ઈચ્છે છે કે એવરી વીકેન્ડ જશે બરોડા સત્સંગમાં ને એ બધા.
એટલે એનો પાવર છે છે પાવર 100% છે. ભલે અમે કે મેચ્યુરિટી થઈ પણ આ વિજ્ઞાન કામ કરે છે. કારણ કે એ વિજ્ઞાન ઘણી વખત થાય કે કોઈની સાથે વાત કરતા હોય, ચાલુ દિવસોમાં બી કોઈના કોઈના વિશે બોલતા હોઈએ, પર જ્યારે બોલતી હોઉં ત્યારે મન રિયલાઇઝ થતો અલર્ટ કરે. એ દાદા કે છે પ્રજ્ઞા શક્તિ કામ કરે છે. આ જ્ઞાન મળ્યા પછી શું છે, અંદર પ્રજ્ઞા શક્તિ બેસી જાય ને, એ તમને દિવસ રાત અલર્ટ કરશે. અને એ પ્રજ્ઞા શક્તિ તમને વારે ઘડી અલર્ટ કરશે કે આ તું ખોટું કરી રહ્યું છે, આ સારું કરે છે. સારું કરે તો દાદા કે શાબાશી આપો, ખોટું થતી થઈ જતું હોય તો માફી માંગો. તમારી ઈચ્છા નથી તેમ છતાં થઈ જાય છે તો એમને અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગો કે મારી ભૂલ થઈ, હવે હું ફરીથી આવું નહીં કરું. તો દાદા કે જયારે તમારી થઈ જાય છે, એ કયા હિસાબથી થાય છે એ આપણો હિસાબ છે, બરોબર. એમનું બી હિસાબ છે, તમારો બી હિસાબ છે, બંને હિસાબ ભેગા થાય છે. એટલે આપણે આ કઈ અથડામણ ઉભી થઈ, બોલાચાલી ઉભી થઈ, તમારી ઈચ્છા નહીં હોવા છતાં પણ જે ઉભી વસ્તુ થઈ ગઈ અને એને દુઃખ થાય છે તમારા બોલવાથી કે તમારા વર્તનથી કોઈને દુઃખ થાય છે, તો તરત જ પ્રતિક્રમણ કરો કે અંદર બેઠેલા ભગવાન, મારી ઈચ્છા નહોતી તમને દુઃખ આપવાની, મારાથી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. આવી રીતે તમે ક્ષમા માંગો ને તો અંદર બેઠેલા ભગવાન તમને રિલીફ કરી. પણ આપણે શું કરીએ છીએ કે ક્ષમા તો માંગતા નથી, પણ એવું વિચાર કરી કે આ તો બરોબર છે, એને આ તો વળવા લાયક જ છે, એને તો વળવું જ જોઈએ. એટલે શું કરીએ, આપણે ઉપરાણું લઈએ. એટલે જેથી કરીને આપણે ઉપરાણું લઈએ, જેથી કરીને અમારા દોષો એ જતા નથી. આપણે તો રિયલાઇઝ કરવું પડે કે મારી ઈચ્છા નથી તેમ તેમ છતાંય દુઃખ અપાઈ ગયું. તમે એની અંદર શુદ્ધાત્મા ભગવાન નહીં જોયા, એ ભૂલ થઈ. તમારી અંદર ભગવાન નહીં જોયા, મને ક્ષમા કરી દો અંદર બેઠેલા ભગવાન, અને આ ભૂલ થઈ ગઈ, હું ફરી આવી ભૂલ નહીં કરું. તો દાદા કે એવું તમે નિશ્ચય કરો ને તો અંદર બેઠેલા ભગવાન તમને રિલીવ કરી દેશે. પણ માફી નહીં માંગો તો ધીરે 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 એનું પછી બોજો વધતું જાય, અને પછી ધીરે ધીરે તમારે અંદરનું સુખ ઉભરાશે ને. કારણ કે જયારે તમે એની અંદર શુદ્ધાત્મા નથી જોતા ત્યારથી તમારું સુખ બંધ થઈ જાય. પણ જે રીતે તમે એની અંદર ભગવાન જોશો તો તમારે એનું એકે દોષ ના દેખાય. દોષ કોનું દેખાય? આ 5 નંબર 1 નું દેખાય, આનું પૂતગલનું દોષ દેખાય. પણ ખરી રીતે તો એની અંદર ભગવાન છે. ભગવાન તો શુદ્ધ હોય, પ્યોર હોય, એનું તો કોઈ દોષ હોતું જ નથી. તો જે દિવસે આવી દ્રષ્ટિ આવશે ને અને પાકી થઈ જશે તમારી આજ્ઞા, અને તમે રિયલ રિલેટિવ જોવાનું શરૂ કરશો, ત્યારથી જ તમને નિરંતર સમાધિ હશે, નિરંતર. અને તમને કોઈ પણ પ્રકારનું દુઃખ અડે નહીં. ગમે તેવા દુઃખ આવી જાય ને તોય તમને અડશે નહીં, તમને કોઈ હલાવી શકે નહીં, એવું દાદા કે છે. મેં તમને વિજ્ઞાન આપ્યું. એની લિમિટ શું છે જે તમે પૂછો છો ને, એની લિમિટ નું દાદા એનું આખું રહસ્ય બતાવ્યું કે સપોઝ કોઈનાથી તમારા નિમિત્તે એને તમને દુઃખ આપ્યું કે તમને એનાથી બીજા કોઈને દુઃખ અપાઈ ગયું, બરોબર. તો એને બહુ ઘાત લાગ્યો અને પછી કહે છે કે હવે તો તારા ઘરમાં હું આવીશ જ નહીં. તે મારી સાથે આવી રીતે વર્તન કર્યું, તે મારી આટલી ઇન્સલ્ટ કરી, તે મને આટલું દુઃખ આપ્યું છે, હવે તો તું તારા ઘરે આવીશ નહીં. એને બહુ દુઃખ થઈ ગયું. હવે જે દુઃખ થયું ને તો એને અંદર બધી આમ પેલું પકડી રાખ્યું. હવે પકડી રાખ્યું તો એમને દિવસ રાત તમારું પેલું મોડું યાદ આવ્યા કરશે. અને મોડું યાદ આવે ને પછી શું થશે કે તમારી સાથે ધીરે ધીરે વેર બાંધશે કે મારો ટાઈમ આવવા દે, પછી હું એને છોડીશ નહીં. અને એ જયારે ટાઈમ દાદા કે ને કે જયારે વસૂલાત કરે ને, હા તો આપણે કોઈને 1 લાખ રૂપિયા આપેલા હોય અને એને આ ભાવમાં આપણે પાછા ના આપીએ, અને બીજા ભાવમાં પછી આપણે એનું જયારે લેવાનો ટાઈમ આવે તો એને સંજોગ થાય કે એને પાછા આપવા જ પડે, નહીં તો એનું પેલું હિસાબ પૂરું ના થાય. બીજા ભાવમાં રિયલાઇઝ કરે કે નહીં, ગયા ભાવમાં આની પાસેથી લીધા છે, મારે એને પાછા કરવા પડે. દાદા શું કે એ આખા ભાવમાં તેને એને પૈસા પાછા નહીં આપ્યા, એનું વ્યાજ ક્યાં ગયું? એટલે વ્યાજ સાથે તમારું દુઃખ પૂરું કરે. એટલે દાદા શું કે છે કે આપણે આ જગતમાં કેવું હિસાબ છે કે તમે જે આપો છો એનું વ્યાજ સાથે પૂરું કરે તો આપણે શું કરવું જોઈએ?
એની સાથે નિકાલ કરવો જોઈએ. હવે નિકાલ કેવી રીતે કરાય કે ભાઈ એના ખૂબ પ્રતિક્રમણ કરવા પડે. તો દાદાએ શું કહ્યું કે પ્રતિક્રમણ તમારા ક્યારે પહોંચે, કારણ કે તમારે તો એનાથી હવે વેર બંધાઈ ગયો, એને બહુ દુઃખ થયું છે કે તમે મારી સાથે આવું વર્તન કર્યું, બહુ દુઃખ થઈ ગયું છે અને અંદર દિવસ રાત એને એવું થાય કે હું એને છોડીશ નહીં, એને મારી આવી ઇન્સલ્ટ કરી છે, એને મારી સાથે આવું આવી રીતે વર્તન કર્યું. કારણ કે આ કઈ જગત કઈ આમ પેલું ગપુ નથી દાદા, શું કે છે, જગત કઈ ગપુ નથી. તમે એવા માઇન્ડમાં વિચાર કરો કે તમે કોઈને દુઃખ આપશો તો તમારી પાસે પાછું નહીં આવે, વ્યાજ સાથે વસૂલ કરશે, છોડશે નહીં, ગોપાભાઈ નું રાજ નથી અહીંયા. તો પછી શું કહ્યું દાદા, હવે તમારી પાસે કશું હથિયાર નથી, જગતના લોકો પાસે કોઈ હથિયાર નથી, પણ આપણી પાસે તો દાદાએ હથિયાર આપ્યું. કારણ કે દાદા કહે છે કે જે કોઈ પણ મને મળ્યા છે ને, તો મારે હવે જવાબદારી થઈ ગઈ કે તમને મોક્ષ લઈ જાઓ, નહીં તો તમે મને મળી જ ના શકો. જો તમે મોક્ષગામી જીવો ના હો ને, તો દાદાને મળી જ ના શકો, દાદાની વાત સાંભળવા માટે બેસો બી નહીં. કારણ કે તમે આ વસ્તુ સમજો છો, આ વસ્તુ દાદાને જ્ઞાનની આખું વૈજ્ઞાન રીતે એની સમજણ છે કે ભાઈ આ કેવી રીતે વિજ્ઞાન કામ કરે છે. એટલે તમને આ વિજ્ઞાન અને તમારી સમજ અને સાયન્ટિફિક સેકન્ડ એવિડન્સ ભેગા થાય છે જે તમને મોક્ષે લઈ જાય છે. તો પછી દાદાએ શું રસ્તો આપ્યો કે તમે પ્રતિક્રમણ કરો તો દાદા ભગવાનની સાક્ષીએ, કોની સાક્ષીએ, સાક્ષાત પરમાત્માની સાક્ષીએ, તો એ શું કરે, એમને દેવી દેવતાઓને ફોન લગાડીને તમારા જે ભૂલો થઈ છે એ માફ કરે. હવે આવું કનેક્શન આ જગતમાં કોઈ લોકો પાસે નથી, આ બધા દાદાના મહાત્માઓ પાસે અને જે ફોલોઅર્સ પાસે દાદાએ આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું કે તમારાથી ભૂલ થઈ ગઈ એનું વાંધો નથી, બરોબર, પણ એનું પ્રતિક્રમણ કરો, હાર્ટલી પ્રતિક્રમણ, હૃદયથી પશ્ચાતાપ કરો કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, એ અંદર બેઠેલા ભગવાન મને ક્ષમા કરો. હવે જ્યારે તમે એની પાસેથી ક્ષમા માંગો ને, તો તરત જ એના ભગવાન રિસીવ કરે. પહેલા તો આપણે કેવી રીતે એને ફાયરિંગ કરતા હતા કે ગમે તે કરતા હતા કે અમારો સગો છે, અમારો ફ્રેન્ડ છે, અમારો ભાઈ છે, એમ કરીને તમે એને ફાયરિંગ આપી, અમારી બેન પણ છે, અમારી કઝિન બ્રધર છે, જે કઈ પણ રિલેશન હોય તમે એ પ્રમાણે એમને ફાયરિંગ આપી, અથવા એની સાથે તમારું કર્મનો હિસાબ બંધાઈ ગયો. પણ હવે તમને શું જ્ઞાન હાજર થયું કે ભાઈ આ તો એની અંદર શુદ્ધાત્મા ભગવાન છે, મારી અંદર શુદ્ધાત્મા ભગવાન છે, બરોબર, આપણે આ હિસાબથી આવો કર્મ ઉભો થયો, તો હવે આપણે શું નિકાલ કરીએ કે આપણી પાસે કોઈ રસ્તો નથી. જ્યાં સુધી અંદર બેઠેલા ભગવાન તમને ક્ષમા નહીં કરે ને, ત્યાં સુધી તમને ચેનથી મોક્ષે બી નહીં જવા દેશે. આવતા ભાવમાં એ તમારો ભાઈ થઈને, બેન થઈને આવીને તમારો હિસાબ ચૂકતે કરશે, જો તમે એનું સેટલમેન્ટ ના કરશો. તમે એને કોઈ પાસેથી 1,00,000 રૂપિયા લીધા હોય તો તમે એમને 1,00,000 રૂપિયા પાછા ના કરો, તો આ ભાવમાં તો તમારું યાદ તો રાખશે, પણ આવતા ભાવમાં બી તમને છોડશે નહીં તમારો હિસાબ લીધા હોય. પછી તમને એવું થશે કે મેં 1,00,000 રૂપિયા આપેલા પણ એ તો દબાઈ ગયો. અરે પણ ગયા ભાવમાં લઈ આવેલા એ ભૂલી ગયા તમે? ઘણા બધા એવા બનાવ બનતા હોય છે, બરોબર. મેં એને 5,00,000 રૂપિયા આપ્યા, એની તકલીફ હતી અને એની તકલીફ હતી, હવે મને પૈસા પાછા આપતો નથી, વ્યાજ તો બાજુમાં રહ્યું. પછી એક કે હું મારા એમને કહું છું કે તું મને વ્યાજ નહીં આવ, મારે મૂડી તો પાછી આપ, તું તોય નથી આપતો. શા માટે? કારણ કે આપણે એમની પાસેથી લીધેલા છે, તો આ ભાવમાં ચૂકતે કરી દો. આપણે ગયા ભાવમાં 3,00,000 લીધેલા હોય ને, તો 2,00,000 ઉમેરીને 5,00,000 દબાઈ જાય. એવું દાદા કહે છે, સ્વતંત્ર જગત છે. પછી દાદા કહ્યું, તમારે પ્રતિક્રમણ કર્યા વગર છૂટકો નહીં. જો તમારે એના અંદર બેઠેલા ભગવાન પાસેથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય, એનાથી છૂટવું હોય, અને એના 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 જે તમારા એના જે ભારે ભારે જે પરમાણુ એ તમને અસર ના કરે, તમે કોઈને દુઃખ આપો ને તો તમને ચેન નહીં મળશે, એમને તમને બોજો જ લાગ્યા કરશે. શા માટે? કારણ કે એના અંદર બેઠેલા ભગવાન તમને છોડતા નથી. ત્યારે દાદાએ શોધી કાઢ્યું કે તમે એના પ્રતિક્રમણ કરશો તો ધીરે 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 એના અંદર બેઠેલા ભગવાન તમને ક્ષમા કરી દેશે. અને પછી દાદાએ કહ્યું, ક્યાં સુધી? થર્મોમીટર તો હોવું જોઈએ ને, તમે જે રીતે પૂછો, કેટલા પ્રતિક્રમણ કરવાના, ક્યાં સુધી કરવાના? તો દાદા કે જે જેને તમારા નિમિત્તે જેનાથી તમારે પેલું આટી પડી ગઈ હોય, જેનેથી તમારે કશું બોલાઈ ગયું હોય ને, દુઃખ થયું હોય, તમારા પ્રતિક્રમણ કરે જાઓ કરે જાઓ, અને ધીરે ધીરે તમારા પ્રતિક્રમણ એવા એના હૃદયમાં અંદર પેલા ભગવાનને રિસીવ કરી લીધા, તમને ક્ષમા કરી દીધું, પછી ધીરે ધીરે તમારે એ વિસ્મૃત થઈ જશે, એ વ્યક્તિ તમને યાદ જ નહીં આવશે,
એનો તમારા માથા પર બોજો જ નહીં રહેશે. તે દિવસે સમજો કે તમારા પ્રતિક્રમણ હવે પૂરા થયા. દાદા કે જેની સાથે કઈ આવું બનાવ બન્યું હોય, અણબળ થઈ હોય, આટી પડી ગઈ હોય, તમે એના ધોધબંધ પ્રતિક્રમણ કર્યા. જયારે બી યાદ આવે, એનો ચહેરો યાદ આવે, તરત જ પ્રતિક્રમણ. જયારે બી યાદ આવે તરત પ્રતિક્રમણ. આમ કરતા કરતા હાર્ટ બી, અને આમ કરતા કરતા જયારે ધીરે ધીરે તમને કઈ યાદ જ ના આવે ને, ત્યારે સમજો કે તમારા પ્રતિક્રમણ પૂરા થઈ ગયા. પછી તમારે બંધ કરી દેવાનું, અને પછી તમે એના બનાવ બી જોશો કે પછી જે તમારી સાથે વાત નહોતા કરતા ને, કે તમારા ખરા પ્રતિક્રમણ થઈ ગયા છે, સામેથી મળવા આવશે કે માતા દિવસ થી આવતી નથી. શા માટે કે આવીને કે મહિનાઓ સુધી આવતી નહોતી, અને અચાનક તારા જ ઘરમાં આવીને બેસી જાય અને કે તું દેખાતી નથી, શું છે, મારી કઈ ભૂલ થઈ છે, તું મને ક્ષમા કરી દે. હવે ભૂલ થઈ હોય તમારાથી, પણ એ સામેથી કેમ ક્ષમા માંગે કે મેં 6 મહિનાથી મેં એટલે આવી નથી, એટલે મારાથી ભૂલ થઈ છે. પછી તમે કહેશો ના ના, તમારાથી ભૂલ નથી, મારાથી થઈ. ચાલો આપણે એકબીજાને માફ કરી દીધું, ચાલો ફરી જેવા હતા તેવા થઈ ગયા. આ પ્રતિક્રમણની રિઝલ્ટ છે. એ તમે પૂછો ને, પ્રતિક્રમણ ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી સામેવાળો માણસ તમને એઝ ઇટ ઇઝ, જેવી રીતે પહેલા નોર્મલ બે બહેનપણીઓ હોય અને એક બહેનપણી અચાનક ત્યાં આવવાનું બંધ કરી દે, કઈ બી વાતચીત થઈ હોય, કઈ બી ગુસ્સો થઈ ગયો હોય, તો પછી એ જયારે અચાનક બધા ફરી નોર્મલ થઈ જાવ, તો આપણા પ્રતિક્રમણ થઈ ગયા પૂરા. પછી આપણે એમનું નિશ્ચય કરવાનું કે ફરીથી મારાથી આવા દોષ ના થાય. પ્રતિક્રમણ છેલ્લી સેન્ટેન્સમાં આવે છે. હે દાદા ભગવાન, હે શ્રીમંત, હે સર્વે શાસન દેવી દીધા, આપની હાજરીમાં હું પ્રતિક્રમણ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું કે મારા મન વચન કાયાથી, આપના મન વચન કાયા પરથી, જાણે અજાણે આ ભવ પૂર્વ ભવ સંખ્યાત અસંખ્યાત ભાવોમાં જે ભૂલો થઈ છે, જે મારા દોષો થયા છે, જે મારાથી તમને દુઃખ થયું છે, જે બી તમને યાદ આવે કે જે નિમિત્તે એમને દુઃખ થયું, એ બધા બોલી જવાના એના અંદર બેઠેલા ભગવાન. એ બધા દોષો માટે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ હું પ્રતિક્રમણ કરું છું, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું, એ અંદર બેઠેલા ભગવાન મને ક્ષમા કરે, અને ફરીથી આવા દોષ હું ક્યારે ના કરું એવી આ મને શક્તિ આપે. હવે આજે તમે પ્રતિક્રમણની વિધિ કરીને એટલે ડાયરેક્ટ અંદર બેઠેલા ભગવાનને પહોંચી જાય ઓન ધ સ્પોટ, એટલી શક્તિ છે આ પ્રતિક્રમણમાં. અને એ પહોંચી જાય તો એના અંદર બેઠેલા ભગવાન નક્કી કર્યા વગર રહે નહીં. આ એની અંદર આત્મા છે, તમારી અંદર આત્મા છે. હા બોલો, આજે તમારે આખી રાત પ્રશ્ન પૂછાય. એક ઇન્સિડન્ટ છે. મારા પપ્પા, જ્યારે હું 4th સ્ટેન્ડર્ડ માં હતી, તો મારા પપ્પાને કેન્સર થયું હતું, માઉથ અલ્સર હતું, અને એનું વન ઓફ ધ મેજર કોઝ એમનું ટોબેકો હતું, કે જે એ 10 યર્સ પહેલા ઓલરેડી છોડી ચૂકેલા હતા. અને ડોક્ટરે તો બી કીધું કે ટોબેકો ઇઝ સમથિંગ કે જે 10 વર્ષ હોય કે 15 વર્ષ હોય, એ આફ્ટર લોંગ ટાઈમ તમને અફેક્ટ કરવાનું છે. તો મેં એ સિચ્યુએશન જોઈ છે, જ્યારે હું મારો ભાઈ છે, ટ્વિન્સ, અમે ટ્વિન્સ છે, તો મમ્મી સિંગલ હેન્ડેડલી પપ્પાનું ટ્રીટમેન્ટ, મારો ભાઈનું સ્કૂલિંગ, ટ્યુશન, સ્ટડીઝ, એક્ઝામ, બધું એ સિચ્યુએશન જોઈ છે. અને હું આટલી મોટી થઈ ગઈ, સ્ટીલ મને એ સિચ્યુએશનથી ડર લાગે છે કે એ વસ્તુ થઈ હતી. જે હું કોઈને બી હું ટોબેકો ખાતા જોતી હોઉં, તો એ વસ્તુ મારામાં જયારે કિશોર, મને પછીથી ખબર પડી, હું જયારે સગાઈ કરીને આવી ત્યારથી હું ટ્રાય કરતી હતી પપ્પા ને કહેવાનું કે પપ્પા તમે ના ખાશો, લેટ ઇટ, તમે મુખવાસ ખાઓ કે મારી સાથે વાત કરો, જ્યારે બી તમને એવું ઈચ્છા થતી હોય કે તમને ખાવું છે ટોબેકો કે એવી રીતના. તો ત્યારે મને કિશન કહેતો કે તું, હું આટલો મોટો થયો ત્યારથી હું પપ્પાને કહું છું, તો પપ્પાએ નથી છોડ્યો, તો હવે નથી છૂટવાનો, તું બી કહેવાનું બંધ કરી. અને ત્યારે હું હંમેશા એને કહેતી કે ના, એવું નહીં કરવાનું,
કેતા રહેવાનું, પપ્પાને ટાઈમ આપતા રહેવાનું, એમને ટાઈમ લાગશે, એક ટાઈમ આવશે જયારે છૂટી જશે, પણ મારે બંધ નથી કર્યું કહેવાનું. ટર્ન્સ આઉટ કે પછી મેં પપ્પાને પ્રોમિસ અપાવડાવ્યું હતું કે પપ્પા હજુ મારે કેનેડા જવામાં વાર છે, અને હું બહુ ક્લોઝ છું પપ્પાથી, અમદાવાદ પપ્પાથી. યુઝ્યુઅલી ઘરમાં કોઈ બહુ એના સસરાથી ક્લોઝ હોય એ સિચ્યુએશન બહુ ઓછી હોતી હોય છે. પણ જે વસ્તુ હું મારા પોતાના મારા બરોડા પપ્પા સાથે હું જે બોન્ડ શેર કરું છું, એ જ બોન્ડ હું અમદાવાદ પપ્પા સાથે શેર કરું છું. કે હું નાની કોઈ છોકરી હોય અને પપ્પા, કારણ કે પપ્પા મને ઢીંગલી ઢીંગલી કરીને હંમેશા કહેતા હોય છે, અને પપ્પાએ મને ત્યારે કીધું હતું, મેં પપ્પાને કીધું હતું કે પપ્પા મારે હજુ કેનેડા જવાનું વર્ષ વાર છે, ભલે હું તમને એવું નહીં કહું કે કાલે ને કાલે બંધ કરી દો, તમે આટલા વર્ષથી ખાઓ છો તો હું બી સમજી શકું છું કે થોડોક ટાઈમ લાગે છૂટતા એમ, તો તમે દાદા જોડે પ્રેયર કરો, દાદા જોડે શક્તિ માંગો કે દાદા તમને શક્તિ આપે નિશ્ચય કરવાની કે મારે ટોબેકો બંધ કરી દેવું છે. તેવી રીતના ધીમે ધીમે બંધ થઈ જશે. તો પછી મીન વાઇલ મારું અહીંયા આવવાનું થઈ ગયું, અને ત્યારે પપ્પાએ મને પ્રોમિસ આપ્યું કે બેટા હવે હું નહીં ખાઉં, અને મેં ભરોસો બી કરી દીધો હતો કે પપ્પા નથી ખાતા. પછી આ વખતે અમે ઇન્ડિયા ગયા હતા, મારે નીમાં થોડુંક લિગામેન્ટ ઇન્જરી થયું હતું, તો એના માટે જવું પડ્યું હતું. અને અત્યાર સુધી 2.5 વર્ષ પછી અમે ગયા, તે 1.5 વર્ષ દરમિયાન મને એવું જ હતું, હું ખુશ હતી કે પપ્પાએ તો છોડી દીધું છે, બધું મસ્ત છે. પછી ટર્ન્સ આઉટ કે હું એમ જ ડ્રોવર સાફ કરતી હતી, અને મને એમના એમાંથી અને પપ્પાને પૂછું છું કે પપ્પા તો હવે ટોબેકો હજુ બંધ નથી કરી, મારો પપ્પા એટલે ના બેટા મેં તો ક્યારનું બંધ કરી દીધું છે. એને દુઃખ થાય ને કે ભાઈ એને ખબર પડશે તો દુઃખ થશે. એટલે હું મન નહીં ખબર પડતી દાદા કે હું મને કેમ આવું મારે ઘડે ફીલ થાય, કારણ કે પપ્પાનું જોયેલું છે એટલે એવું થાય એમ. પણ એમાં શું કરવાનું તમને સમજાવું, પેલા પાણી પીવું પડે. આમાં શું છે કે હમણાં ત્યાં અમદાવાદમાં છે, હજુ પીએ છે, આપણે શું કરવાનું બરોબર, આપણે ભાવ કરીએ, બધા ભાવ કરવાના. એટલે આ છે ને આપણી પોતાની પ્રકૃતિ લઈને આવ્યા, આપણે બનતા પ્રયત્ન કરીએ. દાદા શું કે છે કે તમને હું એક વસ્તુ આપું છું કે તમે બનતા પ્રયત્ન કરો, બધા એમના માટે ભાવ કરો, અને પોતે બોલવા કરતા આપણે દાદાને સોંપો, હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી, હે સર્વે શાસન દેવી દેતા, અમારા પપ્પા જે આ તમાકુનું એમને વ્યસન થઈ ગયું છે એને વ્યસનમાંથી મુક્તિ કરાવો. આ સૌથી પહેલી વસ્તુ કરવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મને મારા લાઈફમાં એટલા બધા અનુભવ થયેલા છે કે મેં જોયું છે કે જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે બરોબર, પણ આપણું શું જોઈએ, સમર્પણ જોઈએ, અને આપણે એમના માટે જબરજસ્ત ભાવ જોઈએ, અને તમારે અંદર નિશ્ચય ખાને ઠોસ ઠોસ કરીને અંદર એવું છે કે આ ભગવાન મારું કામ કરશે, દાદા ભગવાન મારું કામ કરશે. તો સૌથી પહેલા આપણે જે વસ્તુ ખબર હોય કે આની રિઝલ્ટ આવવાની છે, તો સૌથી પહેલા આપણે જ્યારે બી સવારે ઉઠો, જ્યારે બી તમને ટાઈમ મળે, જ્યારે બી પપ્પાનું મોડું યાદ આવે, ત્યારે ઓન ધ સ્પોટ દાદાને પહેલી પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, હે સિમંદર સર, હે સર્વે શાસન દેવી દેવતાઓ. પછી તમે પપ્પા કરીને શું નામ? પ્રવીણભાઈ પર આપ અસીમ કૃપા વરસાવો, અને એને એવી સાચી સમજણ આપો જેથી કરીને આ વ્યસન માંથી છૂટી જાય. હવે તમે શું કર્યું, આ સુપર કોમ્પ્યુટર પાવરમાં તમે આ ફીડિંગ કર્યું, જે રીતે કોમ્પ્યુટર હોય ને આપણી પાસે, તો આપણે કોમ્પ્યુટરમાં કંઈ ફીડ કરીએ તો ત્યાં સેવ થઈ જાય ને, સેવનું બટન દબાવી તો ફટ કરીને સેવ થઈ જાય ને, અને પછી જ્યારે એ વસ્તુ જાણવી હોય તો ફરી બટન દબાવો તો ખુલી જાય ને. એટલે આ આપણું જે દેહ છે ને એક સુપર કોમ્પ્યુટર પાવર છે બહુ મોટો. હવે એ સુપર કોમ્પ્યુટર પાવરમાં તમે શું ફીડ કરો છો,
કે હે દાદા ભગવાન શ્રીમંદ સ્વામી સર્વે શાસન દેવી દેવતાઓ મારા પપ્પા પર એવી અસીમ કૃપા વરસાવો કે જેથી કરીને એને આવી સમજણ ઉભી થાય, જેથી કરીને આ વ્યસનમાંથી મુક્તિ થઈ જાય. સવાર સાંજ તમારે એવી પ્રાર્થના ફોન ત્યાં લગાડી દેવાનો. જો તમને એના માટે બહુ દુઃખ થતું હોય અને એ થતું હોય, બીજું શું કે દરેક જીવ છે એને પોતપોતાનો હિસાબ લઈને આવે છે. તમે કોઈનો હિસાબ તમે બદલી શકો નહીં, પણ તમે સુપર કોમ્પ્યુટર પાવરમાં તમે આ ભાવના મૂકો ને, આ ભાવ મૂકો ને, દાદાને સોંપી દો ને, તો દાદા એની મેળે કામ કરી આવશે. આપણે પહોંચી નહીં શકીએ, બરોબર? કારણ કે એ તો શું છે, એ ચાહે શું કરી શકે. તો આપણે દાદા ભગવાનને શું પ્રાર્થના કરવાની કે અમને એમનું દુઃખ થશે, એના વતી ઘરમાં બધાને દુઃખ થશે. દાદા તો અમારા ઘરમાંથી આજે બધા અંતરાયો ઘરમાં આવ્યા છે, આ બધા જે બધા આના લીધે કઈ કશાય ઉભા થાય છે, આના લીધે બધા જે બોજો થાય છે, એના બધે જે કઈ તકલીફો થાય છે, એમાંથી દાદા તમે અમને મુક્ત કરાવો. આવું જયારે આપણે સુપર કોમ્પ્યુટર પાવરમાં ફીટ કરતા જઈશું ને, ધીરે 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 એમને દાદા પોતે જે રીતે, દાદા નહીં કહેતા કે આ તમારું કામ નથી, હું મારી જાતે કરીશ, તો દાદા ભગવાન કેવી રીતે અમારા બધા ભાઈની અંદર બાલટી મારી હશે, જે બિલકુલ એક્સેપ્ટ જ નહોતા કરતા અમારા ત્રણ સિવાય. તો ધીરે 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 બધાને છેવટે મારા બા બાપુજી તો શું કે અમને તો અમારા ગુરુ પાસેથી જ્ઞાન દીધેલું છે ને, એટલે અમે બીજા પાસેથી જ્ઞાન લઈ ના શકીએ. પેલા જમાનામાં એવું હતું કે કોઈ ગુરુ કરે ને તો બીજા પાસે જવાનું. તમે વિચાર ના કરો, જયારે મને ભારે ઘડી એવું થતું હતું કે જે દાદા ભગવાન કહે છે ને કે ચાય શો કરી શકે, એવું અમે જોયેલું છે ભારે ઘડી, લાખ વખત જોયેલું હશે. તો અમારા ઘરમાંથી બધા જ્ઞાન લઈ દીધું, પણ અમારા બા બાપુજી જ્ઞાન ના લે. એ શું કે અમે ગુરુ કરેલા છે, અમારે ફરીથી ગુરુ કરવા નથી. હવે આવું જો બોલ્યા તો પછી તો દાદા ભગવાનને તો મેસેજ પહોંચી જાય. અને ભાઈનું શું હતું ગયા ભાવનું કે મારે બધાને જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન અપાવવાનું છે. તો એને શું કર્યું, તો બાને રાત્રે જયારે ઊંઘાવી ને, હા, ઊંઘમાં દાદા ભગવાન હાજર થયા. શું જે દાદા કે છે ને અમે ચાય શું કરી શકે, એ જ્ઞાન લેવા માટે તૈયાર નહીં. તો દાદાએ ડાયરેક્ટ ફોન લગાડી દીધો અમારા મધરને કે ભાઈ આજે તમારો દિવસ છે, સમજી જાઓ જ્ઞાનનો દિવસ તૈયાર થઈ ગયો છે. એમને ટાઈમ આપ્યો પણ તૈયાર નહોતા થતા, મેં ગુરુ કરેલા છે. તો શું થયું, રાત્રે એમને સપનામાં આવ્યા દાદા ભગવાન. તો સૌથી પહેલા એમને ગુરુનું ફેસ આવી ગયું, ગુરુનું ફેસ આવી ગયું. તરત જ એ ફેસ ગાયબ થઈને ફરી દાદા ભગવાન આવી ગયા. ફરી થોડી વાર ફરી ગુરુજી એના ગુરુનો ફેસ આવી ગયો, ફરી દાદા ભગવાન આવી ગયા. તે આખી રાત એવું ચાલ્યું, ભારે ઘડી એમના ગુરુનું ફેસ આવે, ફરી દાદા ભગવાન થઈ ગયા. તો એને અંદર ખાને સેટ થઈ ગયું, માય ગોડ, એ જે મારા ગુરુજી છે એની અંદર દાદા ભગવાન છે, અને હું કહું છું કે મારે જ્ઞાન નથી લેવાનું, હું તો ભગવાન મારા ઘરમાં આવેલા છે, તો મારા ગુરુ જ આવેલા છે. એ ગુજરી ગયા હતા, પણ એમને દેખો કે એ જ દાદા ભગવાન. હવે આવો લાઈવ દાદાનું ફેસ આવી જાય, ગુરુ આવી જાય, આ કોણ કરી શકે? તમે બચાવો. બીજા દિવસે સવારે મારા એ જમાનામાં હું નાનો હતો, સ્કૂટર ચલાવતા હતા બધા, કે ચાલો જલ્દી ચાલ, મને હમણાં ને હમણાં દાદા પાસેથી જ્ઞાન લેવાનું, આટલા વખતથી જ્ઞાન મળતા રહેતા. એટલે શું, જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે. તમે આ પ્રેયર કરજો અને જોજો મિરેકલ શું થાય છે, અને આખું જીવન બદલાઈ જશે. પણ આપણે શું છે, તમારે કરવાનું, દાદાએ કરવાનું, જે કોઈ ઘરના બધા મેમ્બરને શીખવાડી દેવાનું કે બધા લોકો આવી રીતે ભાવ મોકલો કે આ બાપુજીનું આ તમાકુ છૂટી જાય, અને વારે ઘડી દાદાને પ્રાર્થના કરો કે દાદા એમને આ વ્યસનમાંથી મુક્ત કરાવો, નહીં તો એની દશા ખરાબ થઈ જશે, એને ભોગવતો આવશે, પછી બધાને કેવી સહન નહીં થશે. તો દાદા ભગવાન તમે એના જે વિઘ્ન બધા દૂર કરો, એના જે અંતરાયો બધા જે આવ્યા છે એની તબિયત બધી બદલી જશે, બધા અંતરાય કર્મ કહેવાય, એ બધા અંતરાય અને વિઘ્નો દૂર કરી આપો, જેથી કરીને એ દાદાને વિજ્ઞાનને સમજે, દાદાને જ્ઞાનને પામે અને મોક્ષે જાય. દિવસ રાત આ તમારે બધાને પ્રાર્થના કરવાની, પછી એ પ્રાર્થના તમારે એમની અંદર બેઠેલા ભગવાન પાસે પહોંચે. પછી દાદાએ બીજું સિક્રેટ બતાવ્યું, બોલો. એ સિક્રેટ તો એનાથી બી આગળ છે. આ તો તમારે બધાને ભાવ કરવાનો, જો તમારે ખરી રીતે તમારી ઈચ્છા છે કે આમાંથી છૂટી જાય, તો આ બે વસ્તુ કરવી પડે તમારે. દાદા કઈ બી પુરુષાર્થ કરો તો એની રિઝલ્ટ આવ્યા વગર છૂટકો નહીં.
આ તમને મોક્ષનું કનેક્શન મળ્યું, કારણ કે ગયા ભાવમાં તમે ભાવ કર્યો ત્યારે તમારે આ કનેક્શન મળે, નહીં તો મળે જ નહીં. એટલે કઈ બી વસ્તુ તમે કરો છો તો એની રિઝલ્ટ આવે છે, એટલું તો નક્કી છે ને. તમે અહીંયાથી જોરથી દિવાલ પર બોલ ફેંકો તો એ પાછું આવે કે નહીં, એ જ પ્રેશરથી પાછું આવે. એટલે રિઝલ્ટ આવ્યા વગર છૂટકો જ નથી. જો એમને એમને એક આવત વિધિ તમારે કરવાની, બીજી એમના વતી તમારે વિધિ કરવાની. શું નામ કહ્યું એમનું? પ્રવીણભાઈ. અચ્છા, તમે પપ્પા કહેતા હો તો પપ્પા, તો તમે પપ્પા કહો તો તરત એ દેખાય ને. હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી, પ્રવીણભાઈ ઉપર એવી અસીમ કૃપા વરસાવજો અને પ્રવીણભાઈને એવી પ્રવીણભાઈ વતી પ્રતિક્રમણ કરીએ છે કે એનાથી જાણે અજાણે કોઈ પણ પ્રકારની ભૂલો થઈ છે, જાણે અજાણે એનાથી પેલા એ કર્મો થઈ ગયા છે, તેના લીધે આ વ્યસન આવ્યું છે, એવા બધા કર્મોથી એને મુક્ત કરાવીને હે દાદા ભગવાન એને માફ કરે છે. હવે એ પ્રતિક્રમણ નહીં કરતા હોય, આપણે ખબર નહીં કરતા હોય કે નહીં કરતા હોય, પણ જે વ્યસન છૂટતું નથી તો આપણે એમના વતી પ્રતિક્રમણ કરવાનું. હવે આ બે વસ્તુ તમે કરો ને, એમના વતી પ્રતિક્રમણ અને તમારા વતી તમારે દિવસ રાત એમને ભાવ મોકલો ને, તો એ વસ્તુ છૂટી જાય. દિવસ કરશો, આવો કરી જોઈએ બરોબર. દિવસ રાત દાદાને પ્રાર્થના કરવાની અને દાદાને એ દ્રષ્ટિથી જોવાનું. દાદા મને ખાતરી છે, મારા બા છે ને રોજે દાદા ભગવાન સાથે વાત કરતા હતા, કઈ બી વસ્તુ પૂરી ના થાય તો લડે બી. શા માટે? કારણ કે એને ખાતરી હતી કે હું જે કઈ બી વસ્તુ કહીશ ને તો દાદા મારી વસ્તુ માને છે. અને બા લાઈફમાં 6-7 વખત મને કહ્યું હશે કે આ દાદા મને તું મને ચિઠ્ઠી લખી આપ, મારે દાદાને લખવાનું છે કે આ મારું કામ કેમ નથી કરતા. અને 6-7 વખત મને ચિઠ્ઠી લખાઈને કે દાદા એમનું દરેક વસ્તુ પૂરી કરી, બોલો. એટલે હું કહું છું કે દાદા તમારી એક એક વાસ્તુ સાંભળે છે. અને જે તમને તમને ઇમેજી ના હોય ને એવા એવા પ્રશ્ન પૂછતા હતા, અને હું તો ડરતો હતો આવા પ્રશ્ન હું દાદાને નહીં પૂછું, તમારે પૂછો પૂછો જે. હવે આવા ભારે ભારે પ્રશ્ન હોય તો પછી મારે કેવી રીતે પૂછવાનું? હું કઉ છું લખ એટલે મારે લખવા પડતા હતા, હું ડરી ડરીને લખતો હતો. પછી દાદા તો એવા નિખાલસ ને, બાના દરેક પ્રશ્નો નો જવાબ આપ. તમે પાંચે પાંચ વસ્તુ સાંભળો ને તો તમને હેરાન થાય કે ભાઈ આવું બનતું હશે. 5-6 વખત બાએ મારા પ્રશ્ન પૂછ્યા અને 5-6 વખત છે ને દાદા એમને જવાબ આપ્યું પ્રોપર. અને એને એવું રહેતું હતું કે દાદા ભગવાન 24 કલાક મારી સાથે, જે એને પ્રશ્ન ઉભો થાય કે મને ચિઠ્ઠી લખી આપ, અને મારે ના છૂટકે ચિઠ્ઠી લખી આપી. એટલે એમાંથી મને ખાતરી થઈ ગઈ 100% કે દાદા છે ને દરેક વસ્તુ જાણે છે, સાંભળે છે, અને આપણા મહાત્મા માટે તો ખાસ જાણે છે. કારણ કે આ બધા કોણ જીવો છે? મોક્ષગામી જીવો છે, જેને મોક્ષે જવું છે. અને એક એક વસ્તુ તો એક એક વસ્તુ હું જયારે વિચાર કરું કે આવું બની શકે છે, પણ આવું બનેલું. તમારે ટાઈમ હોય તો એકાદ પેલું એમ એક્ઝામ્પલ આપું. ફૂલ ટાઈમ છે આજે, તમારે 5-5 એપિસોડ બતાવું છું, જેથી કરીને તમને ખાતરી થાય કે તમારા પપ્પાની આ વસ્તુ કેવી રીતે જઈ શકે છે. એના માટે જ હું તમને બરોબર છે ને? તમારી વાત સાચી છે. હા, હું સવારે 4 વાગે ધ્યાન વિધિ કરું છું છેલ્લા 3 વર્ષથી. રોજ સવારે 4 વાગે ઊઠીને કરું, ગમે તેટલા વાગે ઊંઘ્યો, 4-6 ની વચ્ચે કોઈ સત્સંગ સાંભળ્યો તો આપતો પુત્ર નો અમદાવાદ. અચ્છા, તો એમાં કોઈ આપતો પુત્ર એ કીધું કે 4-6 માં તમે દાદા ભગવાન નું કોઈ બી વસ્તુ કરો, નવકલન કરો કે કોઈ બી વસ્તુ કરો તો તમને જોઈએ એવું હાજર થાય. આપ મારો એક્સપિરિયન્સ બોલે છે, 3 વર્ષનો એક દિવસ છૂટતું નથી મારું. વેરી ગુડ. કેનેડા આવી તો બી નથી છૂટતું. 2 વાગે રાત્રે ઊંઘું કે 3 વાગે ઊંઘું, 4 કે 4 નું નહીં તો 5:30 નું એલાર્મ વાગે જ વાગે. બહુ સારું. એટલે આ જે વસ્તુ પકડી રાખી ને દાદા કે ને, તમારો આ જે નિયમ છે ને, નિયમ તમને મોક્ષે લઈ જશે. સાચી વાત છે, એ નિયમ તમને મોક્ષે લઈ જશે. ઇન્ડિયા હું કોલેજમાં હતી તો મેં 4-5 બુક ભરી છે ત્રિમંત્રની, દિવસમાં 40 વખત ત્રિમંત્ર લખતી હતી. શું વાત કરો, બહુ ગજબ કહેવાય, બહુ ગજબ. ત્યારે તો આવી બ્લેસિંગ ઉતરે ને.
દાદા કે જેટલી તમારી સિન્સિયરિટી હશે ને એટલા દાદા તમારી નજીક આવશે, એટલા દાદા તમારે હાજર થતા જશે, તમારે અંદર વિરાજમાન થતા જશે. પોઝિશન ક્યાં તો હમણાં મે પેલું ભી કર્યું તો પ્રતિક પ્રતિગમન ને બધું ભી કરતી હતી, ચોવ્યાર કર્યા હતા. અચ્છા, ચોવ્યાર કર્યા પછી રોજ એક માળા કરું. હા, રોજ એક માળા કરું અને પછી પેલી વિધિમાં પાછળ જે છે ને પ્રતિગમન, પ્રતિગમન તો એ વાંચતી હતી કે મારા હસબન્ડ ને હાજર કરું કે મેં ભૂલો થતી હોય તો એમની જોડે જ થતી હોય, રોજ એમના જ નામ પર હું વિધિ કરું કે કઈ ભી મારી વર્ષમાં ભૂલ થઈ હોય તો માફ કરજો. યા છેલ્લા દિવસે ત્રણ મેં માળા કરી હતી ને બે ત્રણ પ્રતિક્રમણ, હવે ઘરમાં જેટલા બી કનેક્શન હોય મમ્મી પપ્પા સાસુ સસરા બધા વિષય મેં કરી હતી. લિટરલી પત્યા પછી મારા એવું થયું હતું કે મારા માથામાંથી થોડો બોજ ઓછો થયો છે. બહુ સરસ, કારણ કે આ તમે કરો ને તો દાદાનો જબરજસ્ત રાજીપો. સાચી વાત છે, દાદાનો એટલું આ રાજીપો ઉતરે કે તમે કલ્પના ના કરી શકો. કારણ કે દાદા કહે છે કે અમે ગેરંટી આપીએ છીએ કે એક બે અવતારમાં મુખ્ય જશો. શા માટે? કારણ કે તમે દાદાના કયા પ્રમાણે જીવન કાઢો છો, દાદાના આશય પ્રમાણે જીવન કાઢો છો, દાદાએ જે આજ્ઞા આપી છે એ પ્રમાણે કરો છો. દાદાએ કહ્યું છે પ્રતિક્રમણ કરવા તો એ કરો છો, સત્સાધન કરો છો સવારે ઉઠીને, એમાં શું છે તમારી આખી બેટરી ચાર્જ થાય છે. તમે નવકર્મ કરો તો તમે દાદા કે આ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. નવકર્મ ખાલી નવ કદમ નથી, પ્રતિક્રમણ છે. એટલે તમારા સુપર કોમ્પ્યુટર પાવરમાં બધાને જઈને તમારે માફી મંગાવી આપ, એટલે તમારું આખું જીવન કેવું બદલાઈ ગયું. એટલે તમે એક બે અવતારમાં મોકલજો, નહીં તો આવી રીતે કઈ ઉપાબાઈ નું રાજ નથી. એટલે આ જે સાધન કરવાથી, આ દાદાના આજ્ઞામાં રહેવાથી એ જે તમારી અંદર બેટરી ચાર્જ થાય છે ને એ ધીરે ધીરે એટલી પ્યોર થતી જાય છે કે તમને સીધું મહાવૈદિક ક્ષેત્ર. એ તો કરતા રહેજો, બહુ ગજબનું કામ કરશે તમારી. પ્રતિક્રમણ એટલે શું છે? માફી છે, અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી છે. એટલે તમને માફી માફ કરી દીધું એટલે આપણો હિસાબ પતી ગયો. બહુ સરસ, એ ખાસ કરો. ચરણ વિધિ બહુ જબરજસ્ત વસ્તુ છે દાદા. કે આ નવકર્મો તો અમે દિવસમાં ત્રણ વખત કરતા, અમે એક વખત નથી કરતા. જો પ્રતિક્રમણ કરવું હોય, નવકર્મ બોલવા હોય તો તમારે કેટલું બધું અંદર સાફ કરી નાખે, આખું તમારા આશય મુજબ જીવન થઈ જાય. જે માગો તે આપો એવું બોલતા. તમારે શું જોઈએ? આવું કોઈ બોલનારો છે આ જગતમાં? કોઈ બી તમે વસ્તુ માંગી શકો. દાદા ભગવાન શું કહેતા? જે માંગો તે આપું. તો મને મને શું કહે કે મને પાંચ અબજ જોઈએ તો પાંચ અબજ તમને આપી દે. ખાલી એને શું કરવાનું? લક્ષ્મી દેવીને ફોન કરવાનો છે. અને લક્ષ્મી દેવી તો બહુ રાજીપો છે. તમારે ટેસ્ટ કરવી હોય તો કરી જોજો એવું બોલતા. પણ મોક્ષ માંગજો, જેથી કરીને આપણે કાયમનું બધું છૂટી જાય. દાદા કે કયા જન્મમાં તમે લક્ષ્મીની માંગ નથી કરી, કયા જન્મમાં છોકરાઓની માંગ નથી કરી? તારા મને છોકરો નથી થતો, તારા મને એ નથી થતો. જવું છે તો આપણે દરેક જન્મમાં કઈ ને કઈ બધી આ જ ડિમાન્ડ કરી છે, આ જ વ્યવહારની વાત કરી છે, બીજું કશું કર્યું જ નથી. તો આપણે ચાન્સ મળ્યો છે તો આ ભાવમાં તમે કામ કાઢી દો. કારણ કે આવો બોલનારો કઈ મળશે નહીં આખા બ્રહ્માંડમાં, ચાહે શું કરી શકે. બોલો. અને મોક્ષ મળવું કે જેવી તેવી વસ્તુ છે, એ મોક્ષ બી ચાહે શું કરી શકે ની વાત છે. અમને બે કલાકમાં મોક્ષ આપે બરોબર, અને સિક્કો મારી આપે કે તમે એકાદ અવતારમાં જશો, એ ચાહે શું કરી શકે એવી વાત છે. તમે કોઈ બી આખા જઈ આવો આખા બ્રહ્માંડમાં ફરી આવો, કે કોણ તમને મોક્ષ આપે છે, કોણ સિક્કો મારીને આપે. પણ દાદાનો સિક્કો કેવો છે કે એને આ જ ભાવમાં મોક્ષનો અનુભવ થઈ જાય, હાજરીમાં જ. પેલો મોક્ષ તો જયારે આવશે ત્યારે આવશે. આ જ ભાવમાં તમને હમણાં એવું લાગે કે મોક્ષ મળી ગયું મને. એટલે આ દાદા ચાહે શું કરી શકે તો અમારા ઘરમાં મારા મધરનો બહુ મોટો અનુભવ થયેલો છે કે દાદા ચાહે શું કરી શકતા હતા. ખાલી તમારામાં અંદર ભાવ થાય ને, તમારા અમે ભાવ થાય કે મારા ફાધરને આવું બધું સારું થઈ જાય અને આમાંથી છૂટી જાય, એવા નિરંતર તમે ભાવ મોકલો અને દાદાને પ્રાર્થના કરો અને પ્રતિક્રમણ કરો એના વતી, એ કામ થઈ જાય.
બધા સંજોગો હળવા થઈ જાય. અને એ દાદા કેવી રીતે કરશે એ તમારે એમાં પણ સમર્પણ સંપૂર્ણ હોવું જોઈએ. 2 મહિનામાં કરે, 3 મહિનામાં કરે, જેવું એમનો હિસાબ હોય પણ કરશે ખરા. બરોબર, એના એની અંદર કઈ એવી વસ્તુ તો જરૂર પેદા કરી દેશે કે એને નિરંતર એવું રહ્યા કરશે કે મને કેમ કરીને જ્ઞાની પુરુષ મળે. જેવી રીતે અમારામાં આવી ચેન્જીસ આવી, એ જ્ઞાની પુરુષને આ ભાવમાં સમજો નહીં, નથી બરોબર જોડતું કે ગમે તે એવા સંજોગોની લીધે આવું થતું હોય તો આવતો ભાવ તો એનું ભવ્ય થશે, કારણ કે તમારા બધા સુપર કોમ્પ્યુટરમાં પાવરમાં ફીટ થઈ ગયો છે. એનો આવતો ભાવ તો જબરજસ્ત થશે. એટલે દિવસ રાત એની પ્રાર્થના કરો. બરોબર છે. હવે એક સીધો એક દાખલો આપો મમ્મીનો, જેથી કરીને તમને કહે 8-10 દાખલા છે. બરોબર, આખી રાત જતી રહે. એક છેલ્લું દાખલો આપું છું. દાદા ભગવાન મારા મધરના બધા પ્રશ્નોનો જવાબ આપેલો અને જે ઈચ્છતા હતા, જે વિચારતા હતા, એઝ ઇટ ઇઝ હેપનિંગ થતું. બરોબર, તે દાદા ભગવાનનું બે વિલય થઈ ગયું. બધા મારા મધરના પ્રશ્નોના પ્રોબ્લેમ સોલ્વ કર્યા A to Z. પછી છેલ્લો ટાઈમ આવી ગયો તો દાદા ભગવાન દેહ વિલય થઈ ગયો. એને સંતોષ તો થઈ ગયો બધો. હું બધું દાદાએ મારા બધા પ્રશ્નોનો જવાબ આપ્યા. હવે મને કઈ બી પ્રશ્ન ઉભો થતો નથી. તો થોડા દિવસ પછી એને એક વિચાર આવ્યો કે દાદાએ મારા બધા પ્રશ્નોનો જવાબ આપ્યા પણ એક પ્રશ્નનો જવાબ નથી આપ્યો. શું કે મેં કહ્યું મરી ગયા, હવે તો દાદા ભગવાન છે, હવે આમનો બહારનો પ્રશ્નનો જવાબ ક્યાંથી લાવીશ. પછી મેં દાદાને વિનંતી કરી, દાદા તમે જ બહારનો પ્રશ્નનો જવાબ આપો, મારી તાકાત નથી, હું ક્યાં. કારણ કે જયારે બી જે પ્રશ્ન પૂછતા હતા મારા હાથમાં નહોતા કે હું કઈ જવાબ આપી શકું. તો પછી તમે આ ખતરનાક પ્રશ્ન હવે બંધ કરો, બધા તો તમારું સોલ્યુશન થઈ ગયું. નહીં, મારે એક પ્રશ્ન બાકી રહી ગયો છે. સાહેબ ક્યાંથી જવાબ, અને શું બાકી રહી ગયું છે? તો ભાઈ શું કહ્યું કે દાદા ભગવાન તમે કાયમ બોલતા હતા કે ઉપર કોઈ આપો એ નથી. શું બોલતા હતા? કોઈ રચનાર નથી, ઉપર કોઈ બાપો એ નથી. તો મને તમે એ બાપો તો બતાડ્યું નહીં કે ત્યાં નથી. બધા કે ઉપર ભગવાન છે, ઉપર આમ છે, અને દાદા એકલા જ હતા કે જેને કહ્યું ઉપર કોઈ બાપો એ નથી. હવે ચાલો આ જવાબ ક્યાંથી લાવું, હવે કેવી રીતે બાને ઉપર લઈ જવું. ચાલો મારી હાલત ખરાબ કરી નાખી. રોજે દાદા તમે મને આ પ્રશ્નનો જવાબ નથી આપ્યો. આમ દાદા જોડે વાત કરે, રૂમ માંથી અવાજો સંભળાય કે દાદા જોડે કાયમ વાત કરતા હતા અને દાદા એમને જવાબ આપતા હતા. પછી જયારે એમનો ટાઈમ થાય ને ત્યારે જ એમને બરોબર જવાબ મળે. ત્યાં સુધી એમની ઝંખના જોતા હતા કે કેટલી ઝંખના છે. દાદા બી બહુ પરીક્ષા લેતા હતા. એવું નહીં કે ભાઈ આમ હળહડાટ ઇઝીલી આપે, પણ કરતા હતા ટાઈમ પર. તો આમ આખો દિવસ એને આમ અંદર થયા કરે, દાદાએ મને ઉપર બાપો બતાવ્યો નહીં, હવે આ રહી ગયો. હવે તો મારે ક્યારે મારું દેહ છૂટશે ને દાદાને જેની પ્રશ્ન પૂછીશ. મહાવિદ્ય બેઠા છે ને એને જેને પૂછીશ, પણ ચેન ના પડે એમને. એક દિવસ શું થયું, ઉપર અમારા એ જમાનામાં શું કરતા હતા કે ઉપર ટેરેસ હોય ને, ટેરેસ તો ટેરેસ ઉપર એકદમ બહાર ઉપર જઈને બધું ક્લીન કરી આવે, બધું પાણી નાખીને. ગરમીના દિવસ હોય તો અમે ટેરેસ પર સૂતા હતા, પાણીથી ધોઈ કાઢે, એકદમ સરસ ધોઈને પછી એકદમ સુકાઈ જાય. પછી બધા ત્યાં બિસ્તરાના કે ઓલરેડી ઘરમાં એટલા જણા હતા, 8 ભાઈ 1 બેન. બરોબર, અને બેન તો લગ્ન કરીને મુંબઈ ગયા, પણ 8 ભાઈ તો ખરા ને, અને એ બધા એક જ ઘરમાં રહી. પછી લેડીઝ બધી તો બધા છે ને, બહુ મારો મોટો બંગલો હતો તો બધા એક એક કોર્નરમાં બે બે ગાદલા મૂકીને બધા સુઈ જઈએ ટેરેસ પર. તો બધા આખું ટેરેસ બધું તૈયાર કર્યું અને પછી બાબા પૂછ્યું, એ જે હતા તો અમે એમનું પલંગ મૂકેલું હતું, બાકી બધા અમે નીચે બિસ્તરા નાખી દીધું હતા. એટલા બધા કલંક ક્યાં, રોજે વરસાદમાંથી બહાર આવે. પેલા તો બિસ્તરા એકદમ અમારે એક બધું આખું આવું રૂમ બનાવ્યું હતું, મૂકી દેતા. આમ કરીને આ એકદમ બેઠા હતા અને બાબા પૂછ્યું, જે પેલું પલંગ હતું ને થોડા થાકી જાય ને બધું સાફ સફી કરીને, તો આમ કરીને કે થોડી વાર હું આરામ કરું છું, કારણ કે 6-7 વાગ્યાનો ટાઈમ હોય ત્યારે બધું સાફ કરીને બધું બેગ બેગ તૈયાર કરી દે અને પછી નીચે બધી જમવાની તૈયારી કરે. તો એમને શું વિચાર આવ્યો કે ચાલ થોડી વાર છે ને થોડું આરામ કરું છું, આરામ કરીને પછી નીચે બધી જમવાનું કરીશું, કારણ કે આખું બધું તૈયાર કરી દીધું ટેરેસ. હે આખું ટેરેસ તૈયાર, અને બા આમ કરીને 2 મિનિટ આમ લેટી ગયા
તો એટલે પિતાની સાથે તરત જ દાદા ભગવાન હાજર થયા. અને હાજર થઈને શું કર્યું? હા, કે કમલાબેન બેસી જાઓ. તો દાદા આટલું મોટું હાથ કર્યું અને હાથ કરે બા આમ બેડ લેવલ પર લઈ આવ્યા અને બા એકદમ તરત જ દાદા આવી ગયા છે કે હાથ બેસી જાઓ, તમને ઉપર કોઈ બાપોએ જોવાનું છે ને, ચાલો લઈ જાઉં તમને. એકદમ તરત જ બેસી ગયા બા, બરોબર. પછી દાદા આમ હાથ ઊંચો કરીને એમને ઉપર લઈ જાય છે અને જેવી રીતે ઉપર લઈ જાય છે તો તારે વચમાં પહોંચે છે ને, તો એને થોડું નીચે જુએ છે તો કે દાદા હું તો આટલું બધું ઉપર લઈ જાય છે તું પડી નહીં જવું. તો દાદા કહે છે તું ચિંતા ના કરીશ, તું દાદાના હાથમાં છે, તું નીચે પડીશ નહીં, ચિંતા ના કર. આમ કરી કરીને ઉપર લઈ જાય છે. પછી એક લેયર આવે, બીજો લેયર આવે, આસમાનમાં તો કેટલા બધા લેયર આવે. પછી વારે ઘડી અડધા રસ્તે પૂછે છે કોઈ બાપો, ફરી હજુ ઉપર લઈ જાય છે, ફરી ઉપર લઈ જાય છે. જો છે કોઈ બાપો, આમ કરીને આખું બ્રહ્માંડ ફરાવીને લાવે છે. અને આખું બ્રહ્માંડ ફરાવીને પછી છેવટે એમને છે ને એવી એવી ધીરે 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 એમને નીચે લઈ આવે છે અને બા એમના હાથમાં જ બેઠા છે દાદાના, આટલું મોટું હાથ, બરોબર. અને આમ આવીને પછી નીચે આવીને એને પલંગ ઉપર સુવાડી દે છે અને ત્યાં જ્યાં સૂતા હતા ત્યાં બેસાડી દે છે. અને પછી તમને ખાતરી થઈ ને આમ કરીને બા ને કે આ જવાબ આપીને ફટ કરીને દાદા ત્યાંથી ગાયબ થઈ જાય છે. હવે જો એમને એક પ્રશ્ન એવો જે બાકી હતો જીવનના બધા પ્રશ્ન, હવે દાદા જતા રહ્યા તો હું કેવી રીતે લઈ જવું એમ, પેલા તો ચિઠ્ઠી લખી આપતો. એટલે ત્યારથી ખબર પડી કે દાદા ચાહે તો કરી શકે, તમારી અંદર જે ભાવ છે ને કેવી રીતે તમારા ભાવ પૂરા કરે છે એ મોટામાં મોટી અજાયબી છે. એ જ્ઞાની પુરુષ નું આવું બધું ઐશ્વર્ય છે, ખ્યાલ આવ્યો. એટલે લાઈફમાં કોઈ દિવસ વિચાર ના કરશો, ગભરાશો નહીં, અને આખું જગત ન્યાય સ્વરૂપ છે. પણ એવા સુપર કોમ્પ્યુટરમાં ભાવ ફેંકો ને કે દાદા તમારું સમર્પણ અને દાદાની ત્યાં જબરજસ્ત દાદાનું સમર્પણ અને દાદાને માટે શ્રદ્ધા, દાદા ચાહે શું કરી શકે એ કરશે. અને આપણે એવું પોઝિટિવ વિચારીને દોડી જવાનું, પછી નેગેટિવ વિચાર નહીં કરવાનો, થતું નથી, આમ નથી કરતા, એ હમણાં આ ભાવમાં નહીં થતું, આવતા ભાવમાં એનું જબરજસ્ત કલ્યાણ થઈ જશે, એ મોક્ષે જશે. જો તમે આવું ટેન્ડર ભરશો ને તો એની ગેરંટી આપું છું કે સીધા મોક્ષે જશે. તમારા ભાવ છે ને આખું બરોબર કે ભાઈ આ આમાંથી છૂટી જાય, આમાંથી છૂટી જાય તો એ નાની વસ્તુ છે, પણ મોક્ષે જાય એવી કોઈ બી ભાવના નથી કરતી, બરોબર. આ તો એમનો કર્મનો હિસાબ છે, તે ચાર્જ કરીને આવ્યા છે, તે ડિસ્ચાર્જ થવાનું છે. એમાં ઘણી વખતે ચેન્જીસ ના બી કરી શકો, પણ તમે આ ભાવ મૂકો ને કે કેમ કરીને આનું વ્યસનથી મુક્તિ થાય અને એ દાદાનો એવો સંપર્ક થાય, એવો ચોટી જાય કે જેથી કરીને એ મોક્ષે જાય, એ અલ્ટિમેટ ભાવના કરો. આ તો પ્રકૃતિની બધી જે વસ્તુ તમે વેણીને પેલા લઈને આવો છો ને એ એમના હિસાબથી આવે છે, બરોબર. એ જાય કે ના જાય, પણ તમે હમણાં એવી ભાવના કરો કે કેમ કરીને મોક્ષે જાય, એને દાદા ભગવાન ચોટી જાય, નિરંતર ભાવના કર્યા કરો. એન્ડ આઈ ગેરંટી યુ કે તમારી ભાવના ત્યાં ડાયરેક્ટ એમના હૃદયમાં પહોંચશે, દાદા ભગવાન ને ત્યાં પહોંચશે અને દાદા ભગવાન એની મેળે એમનું કામ કરી દેશે, બરોબર. તમને સમાધાન થાય છે? ચોક્કસ. બસ સમાધાન થાય તો પછી શું છે, અમને આનંદ થાય અને અમે દાદાને પ્રાર્થના કરીશું કે દાદા કે આપણે બધા પ્રાર્થના કરીએ ને તો અમને સત્સંગમાં ગમે ત્યારે બી કોઈની તબિયત ખબર પડે ને કે અમેરિકામાં હોસ્પિટલાઇઝ થઈ ગયા છે તો અમે ત્યાં છે ને 2 મિનિટ માટે હાથ બંધ કરીને આખો સત્સંગ પ્રાર્થના કરે છે અને પ્રેયર કરે છે. અને એવા એવા મિરેકલ્સ થયેલા છે ને કે તમે કલ્પનામાં ના આવે, આટલા બધા લોકો મહાત્મા દાદાના પ્રેયર કરે એના માટે કે ભાઈ આને દાદા ભગવાન એમના જે સંજોગો જે ભારે આવ્યા છે તે સરળ કરી આપજો અને એને નિરંતર દાદાનું સાનિધ્ય રહે એવું કરજો, એ અમે ત્યાં પ્રાર્થના કરીએ. ખબર ખાલી પડે કે આને કોઈ તબિયત ખરાબ છે, કોઈને કોઈ તકલીફ આવી છે, એ બધા લખીને મોકલે તો અમે તરત જ પ્રાર્થના કરીએ. એટલે તમે ચિંતા ના કરશો, અમે બી દાદાને પ્રાર્થના કરીશું, બરોબર. જય સચ્ચિદાનંદ. બીજું કઈ પ્રશ્ન હોય તો પૂછો, કઈ વાત નહીં. બસ હલકો થઈ ગયો, દાદા ભગવાન હાજર થઈ ગયા.
તમારા ઘરમાં દાદા ભગવાન હાજર થઈ ગયા, બરોબર, અમારા બધાની ભાવના પહોંચી ગઈ, બરોબર, કે દાદા ભગવાન એમને બહુ સારું સ્વાસ્થ્ય આપશે અને આ માંથી મુક્તિ પામશે અને છેવટે મોક્ષે જશે, બસ એ જ અમારી ખાસ ભાવના. તમારે દિવસ રાતે પ્રાર્થના કરવાની, બરોબર, અને એના વતી પ્રતિક્રમણ બી કરવાનું. જય સચિદાનંદ. 8 મિનિટ માટે તમારા બાપુજી માટે દાદા ભગવાન આશીર્વાદ જે દેકારો બોલાવી બોલશો. દાદા ભગવાન ના સિમ જય જયકાર હો, ભગવાન ના સિમ જય જયકાર હો, હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન ના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાન ના સિમ જય જયકાર હો 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 હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ